वाह भाई वाह, बस आ दुनिया में जे हसे छे तेना वसे छे, बाकी ना कूतरा भसे छे अने एनाथी वधेला ए बधा हाथ घसे छे। मित्रों हसवानुं डेली आपणुं जे रोजिंदु जीवन छे એમાં જો જરાક આંખ ખુલ્લીને કાન બરાબર સમજદાર રાખો ખુલ્લા, તો તમે એટલું બધું જોઈને સાંભળી શકશો કે એને માત્ર મૂકવાનું કામ અમે લોકો કરીએ છીએ. આ દાખલા તરીકે મારે એસટીમાં જવાનું હતું. તમને કલ્પના કહું કુદરત કેટલી દયાળુ છે, ભગવાન કેટલો સમજદાર છે. મારે વડોદરા જવાનું અને હું મોડો પડ્યો, આ બસ ચૂકી જઈશ તો મારે પછી વડોદરાથી આગળની બસ પકડતા બહુ મુશ્કેલી પડશે. હું આવેલો અમદાવાદના કામે, કામમાં મોડું થઈ ગયું, એટલે હું જેવો એસટીના અમદાવાદના ગીતા મંદિરના સ્ટેન્ડમાં બેસતો હતો ત્યાં એકદમ જામનગર સુરતની બસ એક્સપ્રેસ નીકળી. મેં પહેલાં હાથ ઊંચો કરો પ્લીઝ, દોડતા દોડતા જ ડ્રાઈવરને મારી દયા આવી ગઈ અને થયું કે માણસ બચારો ધૂમતાપમાં, એની પાસે છત્રી પણ નથી, એટલે એણે બસ ઊભી રાખી. એટલે ઉતાર પાછે જઈને કંડક્ટરને ટકોરા માર્યા ખડખડ ખડખડ બારણે. પહેલાં બારણું ઉગાડેલું, ઘંટડી મારીને બસ ચાલુ કરી દીધી. અરે મેં કહ્યું ભાઈ પેલા નહીં, કે છે સુરત ડાયરેક્ટ છે, આ તો સુરત વાળા માટે ડાયરેક્ટ બસ છે, એ નહીં ઉભી રહે. મને ના લીધો, બસ તો જતી રહી. અરે પ્રભુ આ કેવી તારી લીલા, બસ ખાલી હતી, 8-10 પેસેન્જર હતા, ડ્રાઈવરે સમજીને મારા માટે ઊભી રાખીને કંડક્ટરે ના ઊભી રાખી. હશે મેં કહ્યું કંડક્ટરો આ દેશના રાજાઓ છે, બસ ચલાવનારને ખબર નથી કે પાછળ કંડક્ટરો શું કરે છે. આમ જ આખો દેશ ચાલે છે, ઘંટડી વાગે છે ને દેશ આગળ જાય છે, પછી ખબર પડે છે ઘંટડી ખોટી દોરીથી વાગી ગઈ. આમ ને આમ હું તો ઊભો, કલાક પછી બીજી બસ મળી વડોદરાની, એમાં બેઠો અને હજુ ખેડાની પેલી બાજુ ગેબર સાહેબ પીરની દરગાહથી આગળ બસ જાય, શંકરાચાર્ય નગર આવે ત્યાં તો ટ્રાફિક જામ. અરે મેં કહ્યું ટ્રાફિક જામ શું છે, તો કે આગળ એક ભયંકર એક્સિડન્ટ થઈ ગયો છે. અરે મેં કહ્યું એક્સિડન્ટ થઈ ગયો છે? હા, મને તો કે એક્સિડન્ટ થયો તો સારું, મને એક્સિડન્ટ જોવાનો બહુ શોખ, કોઈ દાડ જોયેલો નહીં એક્સિડન્ટ, શબ્દ આંબળીને ભડકી ગયેલો. એટલે મેં કહ્યું લાવો હું જોઉં. તે મારા બસના બધા પેસેન્જર ઉતર્યા એટલે હું ઉતર્યો. આમ આગળ જતા જતા જઈને જે 1313 નંબરની બસ જેણે મને લીધો નહોતો જામનગર સુરત ડાયરેક્ટ, એ બસ ગબડી પડેલી. બે ચાર પેસેન્જરને મળતા આમ પડેલા, બે ચાર કણસતા કણસતા હાથ પગ લૂલા થઈ નહીં પડેલા, કંડક્ટર છતો પાટ પડીને એના મોંમાંથી લોહી નીકળી ગયેલું, અને ડ્રાઈવર લમણે હાથ દઈને બિચારો એક પથરા ઉપર બેઠેલો. અરે મેં કહ્યું તો સારું ખરી, આ બસ જેમાં હું આવવાનું તે જ આ બસ. એટલામાં ડ્રાઈવર મને જો, અરે સાહેબ તમે કેમ ના બચી ગયા, બધા મરી ગયા તારે. મેં કહ્યું ભાઈ બચાને વાળા રામ, તે મારે માટે દયા ખાઈને બસ ઊભી રાખી, જો ભગવાનને ત્યાં ન્યાય છે તે બસ ઊભી રાખી, તને મારી દયા આવી, તે મારામાં માનવતા બતાવી તો તું બચી ગયો, કેવો પથ્થર પર જુદો બેસી ગયો છે. અને જેણે મને કીધું કે તો ડાયરેક્ટ સુરત વાળા માટે છે એ કંડક્ટર જો, અને જે લોકોને ડાયરેક્ટ જવાનું હતું એ જો અહીંથી સીધા ડાયરેક્ટ જતા રહ્યા, અને વગર ડાયરેક્ટે હવે પાછળ મારી બસ છે એમાં વડોદરા જઈશ. મેં કહ્યું ભગવાન બચાવે છે ત્યારે કેવું બચાવે છે. આ એસટીની વાત નીકળી છે, એક વાત કહી દઉં. ભૂતકાળમાં હું અમદાવાદમાં રહેતો હતો 1939 સાલમાં આવેલો, તે પછી ધીમે ધીમે આપણે ત્યાં બસોનું ધીમે ધીમે રાજ્યકરણ ને રાષ્ટ્રીયકરણ થતાં થતાં ગીતા મંદિર આગળ બસ સ્ટેન્ડ થયું. ના આનું બસ સ્ટેન્ડ લખેલું સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, પણ સેન્ટર જેવડું જ, પછી રસ્તો, પછી એક મોટો પેટ્રોલ પંપ. તે જે લોકો આમથી આવે ને તેમથી આવે, ઘોડાગાડીમાંથી ઉતરે અને પગ રિક્ષામાંથી ઉતરે, એ પેલા પેટલા જ વાળી ગઈ. પેલો કે મને ખબર નથી, હમણાં પેલા ભાઈ આવ્યા ડાકોરવાડી ગઈ પૂછતા હતા. એટલે મેં કહું પૂછે જ કેમ ના, પેટલા જ વાળી ગઈ ડાકોરવાડી કોની પૂછે જ કોની, બસ ગઈ એવું તો બોલો, પેટલા દ્વારા ગઈને ડાકોરવાળી આવીને. પેલો કે હમણાં જશે, પેલો કે ભાવનગર કેટલા વાગે જશે, 9:30 અને રાજકોટ વાળી તો 8:38, પછી તારાપુર ખેડા તો 4:34, ફલાણી તીકડી એ પછી કોઈ બસ નહીં હોય, નહીં તો તમારે કઈ બસમાં જવું છે, તો મારે કા જવું છે, આ તો પૂછી રાખ્યું કોઈક દાડ કામ લાગે. આવા ફાલતુ માણસો ટાઈમ પૂછા પેટ્રોલ પંપ વાળાને ત્યાં, એને હેરાન કરે. ફરી કોક આવીને કે એ વડોદરા વાળી કઈ, કે તો કે હા કેટલા વાળી ગઈ, તો 9 ગઈ, હવે આવશે કઈ, તો 9:30 10:30 11 એક્સપ્રેસ લોકલ બધી આવશે. નડિયાદ થઈને જવાની ક્યારે આવશે, તો કેમ, તો મારે એમાં જ જવું, તો કેમ એમાં જવું, તો કે એક વાર એવું છે વડોદરા જવું બેઠો, નડિયાદ વાયા જતી હતી, તો નડિયાદ ઊભી રહી, એટલે હું ત્યાં કુદરતી આજે જરા ઉતર્યો, જઈને પાછો બસ ઉપડી ગયેલી, મારી થેલી લઈ ગયેલી, એટલે મારે ડાયરેક્ટમાં જવું છે નડિયાદ વાળી જે આપણી થેલી જતી રહે.
પેલો એટલો અકળી ગયો, એટલો અકળી ગયો, બસોના ટાઈમ ને આ ટાઈમ ને તે ટાઈમ ને, નાઇટ બસ ક્યારે, લક્ઝરી ક્યારે, પેટ્રોલ પંપ વાળે બોર્ડ માર્યું, બસના ટાઈમ અહીંયા ના પૂછવા. એક દાડે એક જણે બોર્ડ વાંચી કે બસના ટાઈમ અહીં ના પૂછવા તો ક્યાં પૂછવા. પાછો પેલું મૂજો, બસના ટાઈમ સામે પૂછવા. આમ આંગળી ચીંધી એને ચિત્રીને બતાવી. પેલા પૂછે બસના ટાઈમ સામે ક્યાં પૂછવા, તો સામે પેલી મુતરડી જોડે મારી દેખાય છે ઇન્કવાયરીની ઓફિસે, ન્યા પૂછવા. તો પછી પૂછે ઇન્કવાયરીની ઓફિસમાં જઈને અમારે શું પૂછવાનું. પેટ્રોલ પંપ અકળાઈ ગયો, મોટું પાર્ટી વાળું, કોઈએ અહીંયા કઈ પૂછવું નહીં. પાછો એક જણ અઠવાડિયા પછી એમ કે પેલા લોકો અહીંયા શું પૂછતા હતા, પેલા પાર્ટીઓ ને બસ નો આખો પેટ્રોલ પંપ પાટિયા હાથે પેટ્રોલ પંપ ત્યાંથી કાઢી નાખ્યો. સરકાર ફાઈ ગઈ ત્યાં, બસ ટ્રેન વધારી દીધું આગળ. એ પેટ્રોલ પંપ ની જગ્યાએ એસટી નું બસ સ્ટેન્ડ છે. એમાં એ પેટ્રોલ પંપ વાળો એક દાડો લાલ દરવાજે એક જણ મળી ગયો, તો ભાઈ તમે અહીંયા છો, તમારો પેટ્રોલ પંપ ક્યાં ગયો? તો ભડકે બાળી નાખ્યો મેં. બોલો સાહેબ, આ તો સાદી વાત છે. સાહેબ શહીદો અમર રહો તમે વાંચ્યું હશે ને, પણ શહીદો જાત જાતનો હોય છે. કેટલાક લોકો શાને માટે શહીદ થાય, કોઈ કોને માટે, એ જુદા જુદા, પણ વાત તો શહાદતની જ હોય છે. એક ખૂબસૂરત યુવતી નદીમાં ડૂબતી હતી, એક નવજવાને એને અંદર પડી બચાવી, બચાવીને બહાર કાઢી. પેલી ભાનમાઈ થેન્ક યુ વેરી મચ કે છે, મને બચાવતા તમને ઘણી તકલીફ પડી. નહીં તો ઘણી તકલીફ એટલે, જો પેલા આઠ જણ ઊભા છે ને, એ બધાને મેં પાડી નાખ્યા છે. એ બધા તને બચાવવા પડતા તમે, એ પહેલાં એ લોકોને પાડ્યા ને પછી હું પડ્યો, તો હું તમે શાના બચાવ, હું બેઠો છું. કોઈક વાર કેવું બફાઈ જાય છે. હવે મારા લગ્નનો પ્રોબ્લેમ હતો, એ તો પતી ગયો છે એટલે હું એની તો વાત નહીં કરું, પણ મારો એક ભાઈબંધ બહુ બોલકડો, ગમે તેમ બોલી નાખે, ખબર ના પડે કોની જોડે કોની આગળ કેવી રીતને કોની વાત કરવાની. એ મગન ને છગન જેવું જ છે. એમાં બાબુ ગામની ભાગોળે બેસી રહે, ત્યાં બાર ગામના કોઈ બે સજ્જન માણસો આવ્યા, તો ભાગોળ પૂછી કહે છે, ભાઈ પ્રેમચંદભાઈ શેઠનું ઘર ક્યાં? તો કાં, એ તો મારા કાકા થાય, એમનો દીકરો નટુ ખરો ને, એને જોવા આવે છે. નટુ જોવા આવે છો? બહુ સારું બહુ સારું. કાકા કંઈ વાત કરતા હતા કે આજકાલમાં મહેમાન આવવાના છે, લો તમે જ આવ્યા છો? તો કા, તમે, હું એમના કાકાનો દીકરો થઉં, નટુનો ભાઈ થઉં, પિતરાઈ. તો નટુ છોકરો કેવો? છોકરો બહુ સારો, છોકરામાં કંઈ કહેવા વાળું નહીં, હજુ ગઈકાલે જ મને મળ્યો હતો. એલચી ખાય છે, તેની ખરાબ તે વાટલી છે. એલચી ખાય છે, એમાં ખરાબ તે શાની? ના ના, રોજ એલચી ના ખાય, એલચી કેટલી મોંઘી છે. પ્રેમચંદ કાકાને પોસાય નહીં એલચી, પા તો કોક વાર ખાય, ડુંગળી ખાધી હોય ને, મોડું ના ગંધાય એટલે એલચી ખાય. તે તો કહે છે એ લોકો તો કંઈ જૈન ધર્મ પાડે છે ને, ડુંગળી ખાય છે. ડુંગળી રોજ નથી ખાતા, રોજ શાની ડુંગળીઓ ખાય? ડુંગળી ભાવ તો જુઓ. પા તો કોક દાડો કંઈ દારૂ વારૂ પી લીધો હોય તો ઘેર આવતા મોડું ના ગંધાય, તો થોડી ડુંગળી ખાઈ લે એટલે ડુંગળી ગંધાય, દારૂ ના ગંધાય. તો દારૂ પીએ છે છોકરો? મેં કીધું ને કાકા બહુ સારો, એક નંબરનો. દારૂ બારું પાછું રોજ ના પીએ, જાણે કે દારૂ રોજ પીવાની વસ્તુ નથી, રોજ દારૂ ના પીએ, પણ કોક દાડો ક્યાંક હા જુગારના અડ્ડે ચડી ગયો, પાંચ પચાસ મળી ગયા હોય તો પી આવે. તો મારે જુગાર રમે છે અને તમે કહો છો સારો છોકરો? સારો તો ખરો જ ને, મારો પિતરેભાઈ નહીં, એક નંબરનો છોકરો, હોશિયાર બી એટલો, એ જાણે કે રોજ ને રોજ જુગાર ના રમાય, રોજ પૈસા ક્યાંથી લાવે? પણ આ તો કોક દાડ બસમાંથી ઉતરતા કોઈનું ખિસ્સું કાપી દીધું હોય. તે પાછા ખિસ્સા કાપે છે? એટલે ભાઈ ખિસ્સા રોજ શાનો કાપે? રોજ કાપે જેલમાં ના જાય? આ પરમદાડે જેલમાંથી આવેલો, પરમદાડ જેલમાંથી આવ્યો? હા, બે મહિનાની કાપીને આવ્યો. રામ રામ રામ, પાછા ચાલો કાઢી મૂક્યા પેલા. આવા આવા માણસ હોય છે. આ ચોતરે જ બે રે. એક કાકા હતા ડાયા, બહુ ડાયા, અને એક જગ્યાએ દુકાને બેઠેલા પોતાના ઓટલે, ત્યાં એક બચારો પેલો કેળા વેચનારો ટોપલો લઈને આવ્યો. આય ભાઈ આય રગલા, કેળા વેચવા આવ્યો? તો કા કાકા, આ ટોપલામાં તો કશું નથી. તો ક્યાંથી હોય કાકા? કેમ આજ માલ નતો? તો ના, માલ તો લાવ્યો તો કાકા. તો પછી ત્યાં ફૂટપાથ પર વેચવા બેઠો તો? હા, તે તું તો ફૂટપાથ પર બેસે, તું કહો છો રતનપુરમાં કે દુકાન લેવાનો તો 2 લાખ રૂપિયાની પાઘડીની, તા તો ફૂટપાથ પર જ બેસીને વેચવા પડે. તે શું થયું? હું વેચતો તો ત્યાં એક પોલીસ આવ્યો, કેમ ફૂટપાથ પર કેળા વેચે છે? હા, તો પોલીસ તો પૂછે ને, તું કેમ ફૂટપાથ પર કેળા વેચે છે? પોલીસની જ ફરજ છે. પછી મેં કીધું, તારા બાપનો ફૂટપાથ છે? હા, તો તું તો એમ જ કે પોલીસના બાપનો ફૂટપાથ હતો? ફૂટપાથ તો મ્યુનિસિપાલિટીનો છે, એ કોણ પૂછનારો? પછી પછી મને કે પોલીસે મારા પાસે કેળા માગ્યા. તો પોલીસ તારા બીજી શું માગી? તાર ધોતી ઉતર્યા પ્રેમ કેતન, એ તો કેળા જ માગે ને. પછી મેં કેળા ના આપ્યા, કેળા બેડા નથી. બરાબર છે, સારું કહી દીધું. એ શાનો કેળા માગે? કેળા આપણા કેળા હતા, આપણે કે કેળા પર ફૂટપાથ પર બેઠા છીએ તો આપણે વેચીએ શું? ના રગલા, તે સારું કર્યું. પછી પછી પોલીસે મને એક દંડો માર્યો.
બિચારા પોલીસ પાસે બંદૂક નહીં હોય, બંદૂક જ મારે ને. પછી શું થયું? પછી શું થયું? મેં હા એક લાફો ટોકી દીધો. વેરી ગુડ, તું તો પછી લાફો જ મારે ને. એ દંડો મારે આપણે લાફો મારવો જ જોઈએ. પછી પછી શું? બીજા ચાર પોલીસ આવ્યા. પછી તેની મદદ બીજા ચાર ભાઈબંધો આવે જ ને. પછી આખો ટોપલો ખાલી કરી ગયા, ઉભા ઉભા ખાઈ ગયા. પછી પછી શું? કાકા હું તમારી પાસે આવ્યો છું, મને ચાર આના આપો ને, મારે બસમાં ગામડે પાછા જવું છે. તારે ગામડે તો પાછા જવું જ હોય ને, પણ મારી પાસે ચાર આના નથી. તારે બીજું કંઈ કામ હોય તો મને કહેજે, આવજે કાલ પાછો. તારે રોજ આવું હોય આપણે તારું કામ કરી આપીશું, સલાહ આપીશું. તમે આવા ચોવટિયા હોય છે બોલો. અને આવું તો ઠીક છે, રગલાની વાતો જવા દો. એક બીજી વાત કરીએ, હું એક જગ્યાએ ઘડિયાળ રિપેર કરવા આપેલું, તે લેવા ગયો, મારી ઘડિયાળ પહેરતો હતો એટલે બીજો ઘરાક આવ્યો, અને પહેલાં કંઈ વાતચીત થતી જ મને સાંભળે નહીં, પણ ધાર દઈને પહેલાં બે લાફા મારી દીધા દુકાનવાળાએ ઘરાકને. એટલે મેં કહ્યું, એ આ ભાઈ તારો ઘડિયાળ લેવા આવ્યા છે એને તો લાફા કેમ માર્યા? તો કે ઘડિયાળ રિપેર કરવા મૂકી ગયા હતા. મેં કહ્યું હા. પછી પછી એ ઘડિયા મને કહેતા હતા કે આની રિપેરિંગ ચાર્જ કેટલો થશે? તો મેં કીધું કે આ ઘડિયાળ જેટલા લાવ્યા હતા એટલો રિપેરિંગનો ચાર્જ થશે. એટલે મેં એને બે લાફા મારી દીધા. મેં પણ તમે ઘડિયાળીને બે લાફા મારી દીધા? હા. કેમ મારી દીધો? કે એનો મારી દીધા. એણે મને કીધું જેટલા લાવ્યા હતા ઘડિયાળ. આ ઘડિયાળ તો ઉલ્લર થયું તારું, એક જણે બે લાફા મારીને એની પાછળ ખેંચી લાવ્યો હતો. ઘણા તો બુદ્ધિના એવા બેલ હોય છે. એક વકીલ નેતા એક ભાઈ આવ્યા, મોહનલાલ એમનું નામ. વકીલ સાહેબ એક સલાહ જોયો છે. તો શું સલાહ જોયો છે સાહેબ? થોડું ખાનગી છે ને થોડું જાહેર છે. કશો વાંધો નહીં, અહીંયા બધું ખાનગી જાહેર એક જ હોય છે. પરમદાડે હું ઓફિસેથી ઘેર ગયો ને, માફ કરજો, પરમદાડે તો પરમદાડ નહીં, છ મહિના પહેલા. પછી પછી શું કે મેં મારી વાઈફને મારા નોકર જોડે એક સોફામાં બેઠી બેઠી, વકીલ સાહેબ જવા દો ને, મને નથી વાત કરવી. સમજી ગયો. પછી શું છે? આવું થયું, હું શું કરું? કે વકીલ કે એમાં શું કરવાનું? કાઢી મૂકે સાલા નોકરને. વકીલ સાહેબ નોકરને તો ના કાઢી મૂકે, 25 વર્ષનો જૂનો નોકર છે. મારી બૈરી 23 વર્ષની જૂની છે, એનાથી 2 વર્ષ જૂનો છું. તમે બૈરીને કાઢી મૂકો. સાહેબ એને કાઢી મૂકી પછી મારું શું થાય? બૈરી તો બહુ કામની છે, બધું કામ કરે છે મારું ઘરનું, એના વગર મને ચાલે જ નહીં. તો પછી મારી પાસે કોઈ સલાહ નથી. ભલે સાહેબ. મહિના પછી પાછો આવ્યો. વકીલ સાહેબ પતાવી દીધું. તો શું નોકરને કાઢી મૂક્યો? તો ના. બૈરીને કાઢી મૂકી? તો ના. તો સોફો જ વેચી માર્યો. આવું એક જેઠાણી એના નવાના નોકરને કહેલું કે રામા. હા બેન, જો તું નવો છે એટલે કહું છું, જ્યારે જ્યારે તું મારા રૂમમાં આવે તાર બહાર તારે બારની ટકોરા મારીને આવવું જોઈએ, કેમ કે હું કંઈ કપડાં બાપડા બદલતી હોઉં ને તું એકદમ આવી જાય. ના ના બેન, ચિંતા ના કરશો, મને આ અનુભવ તો બધે થયેલો જ છે. હું રૂમમાં પહેરતા પહેલાં ચાવીનું કાણું છે ને એમાંથી જોઈ જ લઉં છું, પછી જ આવું છું. હવે આ બૈરાની બુદ્ધિ છે, પેલી નોકરની બુદ્ધિ હતી. હવે એકવાર હું ફોરિન થયેલો, તમને કલ્પના, ફોરિનમાં સૂટ કેટલા મોંઘા મળે છે. કલાકાર રહે એટલે ત્યાં તો સૂટ મળે એટલે લાવ્યા હતા. એક દાડ સાંજે હું ઘેર લગ્નમાં જવાનું હતું. મેં કહ્યું સૂટને ત્યાં ઇસ્ત્રી બિસ્ત્રી કરી તૈયાર રાખજે, લગ્નમાં જવાનું છે ને, આજ તો બહુ ઇમ્પોર્ટન્ટ લગ્ન છે, વટ પડે આપણો, જરા ફોટા પાડવાના છે, કલર વિડીયો ઉતારવાના છે. મેં કહ્યું સૂટ તૈયાર છે? તો હું કહ્યું તો રડતી હતી. તો કેમ રડે છે? કેમ? તો કાંઈ જ મારી ભૂલ થઈ ગઈ. મેં કહ્યું શું ભૂલ થઈ ગઈ? હું ઇસ્ત્રી કરતી હતી ને, એટલામાં કોઈ ઘંટડી મારી ને તે મારી ચાલુ ઇસ્ત્રી પાટલું ઉપર રહી ગઈ, એટલા ભાગનું પાટલું બળી ગયું. મેં કહ્યું રડે શું ગાડી, આપણે લગ્નમાં જવાનું કે રડવાનું છે? તને જ ખબર છે ને ફોરિનના સૂટમાં 2 પાટલું મળે છે જોડીમાં, મારી પાસે એવું બીજું પાટલું છે, ચાલ એમાં રડવા નહીં. હોતું ચાલ્યા કરે, મને ખાતરી છે તમે કેટલા સારા માણસ છો, મારી ભૂલ માફ કરી જ દેવાના હતા. પણ હું પાછી ડાહી તો ખરી જ ને, મને ખબર હતી કે બીજું પાટલું છે, તો એમાંથી એના માપનું થીંગડું કાપી અને પેલા ચોંટાડી દીધું. મેં તો બોલો સાહેબ, આ બૈરાની બુદ્ધિ જુઓ. મારી જે મારી આ તો ઠીક છે, હજુ કંઈક ઉંમર લાયક બૈરા, પણ એક કાકી અમારી સોસાયટીના છેડેના બંગલામાં કાકી રે, લોકો વાતો કરે હું માનું નહીં. પછી હું તો એક દાડ હાજે ગયો ને, તો કાકા તો પ્યાલો ભરીને બેઠેલા, કાકી મેં દારૂ રેડે અને કાકીને ભાઈ, અરે કાકાને ભાઈ, કાકા ઘટઘટા ચિયર્સ ચિયર્સ, કાકી પાછું રેડે મારા સામે તમારા સામે દારૂ પાય. અરે હું તો ન મેં કહું કાકી પાણી પાવ છો કાકાને? આપણે એવું બોલાય કે એકદમ, અરે હોતો છે પાણી, પાણી હું પીવાનું છે, દારૂ પીવું છું.
દારૂ પીવડાવ છો કાકાને? મેં કહ્યું કાકા ને કાકી તમે દારૂ પીવડાવ છો? તો કા હું જાતે જ લઈ આવું છું અડ્ડા પરથી. હું કહું કોઈ જાણશે તો પકડી લે. એ હું પકડવાના હતા, એ પકડવાના હતા. કેટલા અડ્ડા પકડી ગયા હોય? અડ્ડા તો રોજ વધતા જાય છે. આ તો એટલું કે મિનિસ્ટર ઉદઘાટન કરવા નથી જતા અડ્ડાનું. મેં કહ્યું તો અડ્ડા પરથી દારૂ લઈને તમે કાકાને પાછું? રેગ્યુલર પહોંચું છું સાંજે 5 વાગે, એટલે મારે કાકાને દારૂ પાવાનો. ઓફિસે આવ્યા નથી કે દારૂ પાયો નથી. મેં પણ કંઈ કારણ કારણ કશું નહીં. ડૉક્ટરે કહ્યું, ડૉક્ટર હું એને આપણું કપાળ કહેતો હતો. આ તો મેં મારા મનથી જ નક્કી કર્યું કાકા રોજ આજે દારૂ પાવો. મેં પણ કંઈ કારણ કારણ કશું નહીં. લે સમજે નહીં ને, દારૂ પીધા પછી તારો કાકો છે ને એ મને પાડોશીને બૈરી સમજે છે, નહીં તો મારી જોડે બોલાય નહીં. આવો દારૂનો એક કિસ્સો, એમ હું સંડોવાયેલો ભાઈ બંધો જોડે બેસી ગયેલા હતા. જરાક મેં તો પાનની પટ્ટી પર માં એટલો ચીયર્સમાં પેલા બધા લેવું પડે એટલે લીધેલું લોકલાજે. હું દારૂ લોકલાજે પીવું, હા આમ સમાજની દાજે કોઈ દર ના પીવું. જરાક પીવો ગયેલો એટલે મારા રેડ પડી તો પકડી ગયો. રેડ હેન્ડેડ, રેડમાં પકડાય ને એટલે આપણે રેડ હેન્ડેડ કહેવાય. તે ન્યાયાધીશે પકડ્યો. કાંતિ પટેલ દારૂ પીતા પકડાયા? મેં કહું હા સાહેબ. 100 રૂપિયા? મેં સાહેબ 100 રૂપિયા? હા. બીજો કેસ આવ્યો, મોહન મટેવો દારૂ પીધો? હા સાહેબ 5 રૂપિયા. મેં કહું સાહેબ મારા સોનેના 5? તો કાંતિ પટેલ તમે તો કોકવાર પીન પકડાયા છો, આ રોજનો ગરાક છે. આ બીજો સવાલ, શાબ્દિક ટપાટપી કોને કહેવાય? શબ્દના અર્થના અનર્થ ક્યાં થાય? એક વિધવા બેન હતા, મણિબેન. એક મણિભાઈ હતા, વિધુર હતા. તે વિધવા મણિબેન, મણિબેન છે કે મણિભાઈ મારી મોનાની નજર તમારા પર છે. મને બધું ખુશ થઈ ગયા. શું કહો છો? તો કા એ કહે છે કે તમારા જેવા સસરા મળે તો બહુ સારું. મણિભાઈ મોડું જોવા જેવું થયું કે તમારા છોકરા માટે વપરાય, મારું શું? અને આ એક બહુ સરસ વાત છે, આ સમજવા જેવી છે. સમજો આ દેશમાં બધું આમા મામા મામા કેમ ચાલે છે? તો આમા મામા બધું એમ ચાલે છે. એક ઘરડા ડોસીમાં અભણ બિચારા ભગત, એકની એક દીકરી પરણવાની થઈ, પાસે પૈસો નહીં, નાનકડું ખોરડું. એમ થયું ભગવાન પાસે બહુ લક્ષ્મી છે, ભંડાર ભર્યા છે કુબેરના, બૂમ પાડીને આજે નરસિંહ મહેતાના કેટલાય કામ કરેલા, મારી આટલી ઊડી નહીં સ્વીકારે. ડોસી મહેતા એક પોસ્ટકાર્ડ લખ્યું કે વિષ્ણુ ભગવાન, હે સાંભળ્યા, તારે સ્વર્ગમાં તો ભંડારો ભર્યા છે, મારે પાસે કશું નથી. દીકરી પરણાવવા જેવી થઈ છે, 1-2 હજાર રૂપિયાનો બંદોબસ્ત કરી આપે તો તારો મોટો ઉપકાર, તારી જિંદગી પર સેવા કરીશ. અને પછી સરનામું કર્યું, શ્રી વિષ્ણુ ભગવાન સ્વર્ગલોકમાં. ટપાલ તો ફરતી ફરતી ગઈ, શોર્ટિંગ થતી હતી, તો એક ટપાલી વાંચ્યું વિષ્ણુ ભગવાન સ્વર્ગલોકમાં. એને કાગળ વાંચ્યો, કાગળનું મેટર વાંચ્યું. અરે આ તો કોઈ બિચારી અભણ ડોસીએ ભગવાનમાં કેટલી શ્રદ્ધા રાખીને કાગળ લખ્યો છે. એને એ બી ખબર નથી ભગવાન ક્યારે છે. એ ટપાલી બધા ટપાલીને ભેગા કરે, બધા સાહેબોને ભેગા કરે, આખું ડિપાર્ટમેન્ટ ભેગો થઈ ગયો કે ભાઈ એક કામ છે, જુઓ માનવતાનું કામ છે, સાથ ભગવાનને પાડ્યો છે, પણ આપણે માનવીઓ ભગવાન જ છે ને, આત્મા સો પરમાત્મા. આ ડોસીને 2 હજાર રૂપિયા જોયો છે, બોલો ફાળો કરીશું? બધા કે મારા 10, પેલો કે મારા 15, ઓફિસરો કે મારા 25, પેલો કે મારા 50. સાહેબ 1,800 રૂપિયા ભેગા થઈ ગયા. એટલે ટપાલી બીજે દાડે એડ્રેસ પ્રમાણે જે પોસ્ટમેન હતો એ માજીને કેસ, માજી સહી કરો, 1,800 રૂપિયા તમને મળ્યા છે, એમાં ભગવાને મોકલ્યા છે, તમે લખ્યો તો ને કાગળ? તો કે હા ભાઈ ભગવાન બહુ દયાળુ છે, લાય બા. 1,800 રૂપિયા પર ડોસી અંગૂઠો ચાંપી આપ્યો. પેલો ખુશ થઈને ઘેર ગયો, ચાલો આજે એક સારું કામ. ડોસીની છોકરી રંગે ચંગે પરણી ગઈ. મહિના પછી ડોસીને થયું ભગવાન આટલું બધું કામ કર્યું, આપણે કંઈ નગુણા છીએ, એનો આભાર તો માનવો જોઈએ. એટલે એને બીજું એક પોસ્ટકાર્ડ લખ્યું, શ્રી વિષ્ણુ ભગવાનને મળે સ્વર્ગલોકમાં. લખ્યું, વાલા શ્રી વિષ્ણુ ભગવાન તમારો જય જયકાર હો, તમે એક ઘરડી બુદ્ધિની આબરૂ રાખી, તમે એક દીકરીની લાજ રાખી, તમારો આભાર માનવું એટલું ઓછો. અને વિષ્ણુ ભગવાન તમારા ત્યાં તો શું ખોટ છે, મેં તમારી પાસે 2,000 રૂપિયા માગ્યા હતા, તમે તો ખાસ મને ખાતરી છે 100% કે 2,000 રૂપિયા જ મોકલ્યા હશે, પણ હું આ પોસ્ટવાળા વચ્ચેથી 200 મારી ખાધા. આવું પ્રેમીના કિસ્સામાં બનેલું. આ તો ક્યાંથી ક્યાં કોણ કોને મદદ કરે છે? આજે વિષ્ણુ ભગવાને મદદ કરી, પોસ્ટમેનો મદદ કરી, તો શું એનો સરપાવ મળ્યો? હે એવું થયું ભાઈ? એક છોકરો છોકરીના પ્રેમમાં પડ્યો, છોકરી છોકરીના પ્રેમમાં પડી, અને એના બાપને ખબર પડી, અને જે પેલીના ઉપર તડી પડી બિચારીને, એનો બાપ તો બહુ ઘાતકી થઈ ગયો. છોકરીને કે ફલાણા તું પરણે જ કેમ, તું સમજે છે શું, એનામાં છે શું એવું? ખબરદાર કોલેજ જવાનું બંધ, પૂરી દીધી તીજે માળે ઓરડીમ બાણા તાળા મારી દીધા. છોકરી બિચારી રડ્યા કરે. એક દિવસ ચાંદની રાત
આવતીકાલ છે ને શરદ પૂનમ, એવી શરદ પૂનમની રાત અડધી અજારી અડધી અંધારી, અને પેલી બારણા પર બારી પર ટકોરા પડ્યા પેલી છોકરીને રૂમના, ટક 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 ટક, પેલી છોકરી ધીમે ધીમે બારી ઉગાડી તો એનો પ્રેમી સીડી પરથી ચડી રહેલો, જલ્દી કર જલ્દી કર મોહિની, તું જલ્દી કર આ સીડીથી ઉતરીને મારી જોડે જાણ, આપણે ભાગી છે, મોહન મોહિની મોહન મોહિની, હવે બધું છોડને આપણે એકબીજા નામ તો જાણીએ છીએ ને, અત્યારે ગોખવાની જરૂર છે, તું જલ્દી ઉતર મારી જોડે નીચે, આ સીડી મૂકીને આવ્યો છું આટલી તકલીફ લઈને, બે માળ ઊંચે 40 પગથિયાની સીડી છે, તું મારી જોડે ધીમે ધીમે ઉતર, પણ મોહન મોહન હું ઉતરીને ભાગું તો ખરી, રાતનો 1:30 વાગ્યો હશે નહીં તો ઘા, પણ મારો બાપ જાગી જશે તો આપણને ધોઈ નાખશે, અરે બાપ વાળી તું સમજતી કેમ નથી, નીચે તારો બાપ જ સીડી પકડીને ઊભો છે, તું જલ્દી કર ભાઈ. આવા એક નવજવાન માણસ એક માણસ પાસે ગયો, કાકા સાહેબ મારે એક તકલીફ છે, એક વાત તમને કરવાની છે, જો તમે મંજૂર કરો તો ભાઈ સાહેબ તમારો બહુ આભાર. અરે એમાં શું બોલવા મળે છે, બોલો તમે જે કામ કરો, મારી આ દીકરી છે એને જોડે લગ્ન કરવા છે ને, હું સમજી ગયો, કરી લો પ્રેમથી પરણો, એમાં શું, સુખી થાવ જાઓ, મારા આશીર્વાદ છે. કાકા એવું નથી તો કેવું છે, તો પછી હું તમારા પાડોશમાં રહેવા આવ્યો છું, નવો મારે 5-1 રૂપિયા જોઈએ છે. 5 રૂપિયા? તમારે જે અજાણીનું 5 રૂપિયા આપતો શું, ના કંઈ શરમાં જ 5 રૂપિયા માગતા, જાઓ 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 મિસ્ટર, તમને ઓળખતો નથી, 5 રૂપિયા લેવા આવ્યા છો, કાઢી મૂક્યો, જે મારા છોકરી આપવા તૈયાર થયો તો 5 રૂપિયા ના આપે. આવો જ એક માણસ એક વકીલના ચેમ્બરમાં ઘૂસી ગયો, વકીલ સાહેબ તો આ બોલો, તમારું તો બહુ નામ સાંભળ્યું છે ભાઈ સાહેબ, તમે ભલભલાને ભલભલી મદદો કરો છો અને ભલભલાને ભલભલી જગ્યાએથી છોડાવો છો, તો કાંઈ એ તો આપણી ક્રેડિટ છે, છાપામાં મારું નામ પણ આવશે ઘણી વાર, એટલે જ આવ્યો છું સાહેબ, હું એક છોકરીના પ્રેમમાં છું, હું એને પરણી જવા માગું છું, પણ પછી એનો બાપ કંઈ કરે તમારે મને બચાવી લેવાનો, તમે કહેશો એ ફી આપીશ, એ એના બાપ પાસેથી વસૂલ કરીને જ આપીશ, ફિકર ના કરશો સાહેબ, હું હોશિયાર છું, તો કંઈ વાંધો નહીં, પરણી જાઓ તમે, તમારે પરણી તરત મને રિપોર્ટ કરો. પણ સાહેબ પરણું કેવી રીતે, કેમ એના બાપના કબજામાં છે છોકરી, અરે એના કબજામાં હોય કે ખમીસમાં હોય, તમે એને કાઢી જાઓ, નાસી જાઓ, ભગાડી જાઓ, ચૂપચાપ લઈ જાઓ, મને કાલ રિપોર્ટ કરજો. છોકરો તો છોકરીને ભગાડી ગયો, અને પછી બીજા દાડે રિપોર્ટ કરવા આવ્યો, પહેલાં જ વકીલના ઘરમાં તો કૌભાંડ થઈ ગયેલું, રશ્મિ નાસી ગઈ, પેલો લબાડ ભગાડી ગયો, તો કોણ, પેલો કનૈયો ભગાડી ગયો, અરે સાલો મારી પાસે સલાહ લેવા આવ્યો તો એની પર કેસ કેમ ન કરીશું, કનૈયો જ ભગાડી ગયો, એ મારી છોકરીને ભગાડી જવા માટે મારી પાસે સલાહ લેવા આવ્યો તો, મેં તારી પાસે અડધા એડવાન્સ લીધા છે, હવે આપણે આ ધરતીલોકમાંથી સીધા દરિયાઈ સફરે જતા રહીએ, દરિયા પર જવાથી શું ફાયદો છે ખબર છે, ચોખ્ખી હવા આવે કમસે કમ, પર્યાવરણ, જોકે હવે તો દરિયા બહુ ગંદા છે, એમાં સદામે જ્યાંથી પેલું કાળું ડફ પેટ્રોલ બાળ્યું છે ત્યાંથી તો દરિયા એટલા ગંધાઈ ઉઠ્યા છે, એટલી જીવાતો અને જીવજંતુઓ મોટા નાના મરી ગયા છે, માણસોએ મરવા માંડ્યા છે, પણ દરિયામાં અમારા કાકા ઇન્ટરવ્યૂ આપવા ગયા સી ફોર્સમાં નેવીમાં, નેવીવાળાએ પૂછ્યું કે કાકા તમારે નેવીમાં નોકરી કરી, આગબોટમાં સ્ટીમરમાં ફરવું તો પડે બરાબર છે, તો કા તે તમને તરતા આવડે છે, પેલું કે તરતા આવડે છે એટલે શું આપણે સ્ટીમરો આગબોટો નથી વાપરવાની, મને તરતા નથી આવડતું, આ તો એમ કે આગબોટો સ્ટીમરો છે એટલે નેવીમ જઈએ તો કહેતો છે, તો પછી બોલો ને બીજું શું છે, તો ધારો કે આપણે મધદરિયે જતા હોય, તમને વાણ ચલાવતો તો આવડે ને, અમે શીખવાડે એમ તો કા, એકદમ એક મોટું ભયંકર તોફાન હોય, તમે શું કરો, ઓ એમાં શું, અમે તો બધું વાંચ્યું છે આવું બધું, તો આપણે ફાડી દઈને લંગર નાખવાનું, પછી બીજું તોફાન આવે શું કરો, બીજું તોફાન આવે તો બીજું લંગર નાખવાનું, પેલા આર્મી ઓફિસર કે પણ ત્રીજું તોફાન આવે તો ત્રીજું લંગર નાખવાનું, ચોથું આવે તો ચોથું, એમ કરતા પેલો કે 20મો આવે તો 20મો લંગર નાખવાનું, ભલા માણસ લંગરો લાગે નાખવાના, પેલો કે પણ તમે એટલા બધા લંગર કાકા સ્ટીમરમાં લાવો ક્યાંથી, તો કહેતો સાહેબ જ્યાંથી તમે તોફાનો લાવો ત્યાંથી આપણે લંગરો લાવવાના, અને હવે બહુ સિરિયસ સસ્પેન્સ સ્ટોરી આવે છે. આવો જ એક કાકો એક મુસાફર સ્ટીમરમાં હે આફ્રિકાની સફરે જાય, અને ડક ઉપર તો બધા પેસેન્જરો ખાય પીએ મજા કરે, હરતા હોય ફરતા હોય ગાતા હોય, અને બધી રેલિંગો ઉપર દરિયાએ સફર કરતા હોય અને મજા કરતા હોય, જોતા હોય સીન સીનરી, ફોટા પાડતા હોય, ગીતો ગાતા હોય, એમાં કેપ્ટનની છોકરી બહુ બ્યુટિફુલ હિરોઈન જેવી, તે સવારમાં ઉઠીને નીકળીને એ પણ ડક ઉપર આટા બાર નથી, બધાનું ચિત એની ઉપર ચોંટેલું, બધા જવાની હતા એની પાછળ ગાડા, એ ક્યારે નીકળે એટલું જોવા માટે લોકો ટાઈમસર તૈયાર થઈને આવી જાય બધા ડેક ઉપર, અને એમાં એમાં બધા એને જુએ, એમાં એ છોકરી રેલિંગ આગળ એક જગ્યાએ બેસી અને પછી ગીતો ગાય, તો બધા એને દૂરથી જોયા કરે, પણ એને હવે બોલવા જવાની કોઈ હિંમત નહીં,
એટલે એક દિવસ સ્ટીમર કઈ જરક આવ્યો, ઝાટકો આવ્યો, પેલી છોકરી ધડુમ દઈને પડી ગઈ. છોકરી પડી બુમમ, છોકરી પડી, છોકરી પડી, છોકરી પડી, દોડો દોડો દોડો. આખો ક્રુ ભેગો થઈ ગયો, કેપ્ટન આવી ગયા, બધા આવી ગયા, બચાવો બચાવો. પણ કોણ બચાવવા પડે? કોઈ બચાવવા ના પડે. અમારા છગન કાકા સ્ટીમરમાં હતા. થોડી વાર પછી લોકો જોયું તો ધોતિયાવાળા છગન કાકા અંદર કૂદી પડેલા, તરફડ્યા મારતા હતા. પેલી છોકરીને હાથ પકડીને ફાંફો મારતા, મારા છોકરીને હાથ પકડીને દોરડું ફેંકો, દોરડું ફેંકો, અમને બેને બચાવી લો, દોરડું ફેંકો. નીચેથી દોરડા, ઉપરથી દોરડા આવ્યા ને આવ્યા ને ત્યાં ટોપલા આવ્યા ને અંદર છગન કાકાને છોકરીને લઈ બીજા ક્રુવાળાને બહાર કાઢ્યા. કેપ્ટન ખુશ થઈ ગયો, વાહ કાકા વાહ. બીજે દેશ કાકાનો સન્માન સમારંભ સ્ટીમરના હોલમાં ગોઠવ્યો. કાકાને 15,000 ચેક સ્ટીમર તરફથી આપવાનો હતો. કેપ્ટને ભાષણ કર્યું કે મિત્રો, કેટલા જવાન લોકો આ સ્ટીમરમાં છે, ક્રૂના કેટલા નવજવાનો છે, પણ આ તોફાની દરિયામાં મારી દીકરીને બચાવવા કોઈ ના પડ્યું. મારી દીકરીની વાત ભૂલી જવા પડે, કન્યાને બચાવવા કોઈ ના પડ્યું, માણસને બચાવ જ્યારે કોઈ ના પડ્યું. ત્યારે ધન્ય છે આ 66 વર્ષના બુદ્ધ, આ વૃદ્ધ, એ જ્યારે કૂદી પડ્યા, ધન્ય છે એની જવા મરદીને, ધન્ય છે એના સાહસને. એમણે મારી દીકરીને બચાવી, એટલે 15,000 ચેક હું મારી કંપની તરફથી પ્રેઝન્ટ આપું છું. એમણે એક મુસાફરનો જીવ બચાવ. પણ હું કાકાને એક સવાલ પૂછું કે કાકા, જ્યારે કોઈ કૂદવા તૈયાર નહોતું, બધાને પોતાના જાન વાલા હતા, ત્યારે તમે કેવી રીતે કૂદી પડે? એવું ક્યાંથી જોમ તમારા આવ્યું? કયું સાહસ તમને પ્રેરી ગયું? કાકો કે જો કેપ્ટન સાહેબ, જો ભાઈઓ બહેનો મુસાફરો, સાહસ બાહસ તો સુખ અલ્લાહના ખેલ છે, એ તો મને ખબર નથી કયું સાહસ મારામાં પ્રવેશ્યું હતું, સાહસ હતું કે નહીં ભગવાન જાણે. પણ હું એમ પૂછું છું કે તમે મને જવાબ આપો કે કયા ગધેડાએ મને ધક્કો માર્યો હતો. અને આ એક બહુ અદ્ભુત વાર્તા છે. આ તો આમ વેપાર કથા છે, એમ વ્યવહાર કથાઓ થાય છે ને આ બધી, એમ વેપાર કથા છે. આપણા દેશમાં એક વસ્તુ જોજો, ભારત પાકિસ્તાનનું બાયફર્કેશન થયા પછી એક મહાન સાહસિક કોમ આપણી દેશમાં આવીને વચ્ચી, અને જ્યાં ગઈ એ ધરતીને પોતાની ધરતી બનાવી દીધી. જે માણસોમાં એ લોકો ગયા, એ માણસોને પોતાના માણસો બનાવ્યા. એ વતન પરસ્ત લોકો પોતાનું વતન છોડી અને આપણા હિન્દુસ્તાનમાં એક એક ગામ, નગર, શહેર, પહાડ, ઝાડ, રસ્તા બધે વેરાઈ ગયા અને બધે ફિક્સ થઈ ગયા, બધે માફક આવી ગયા, લોકોની સાથે વળી ગયા. એ કોમ સિંધી કોમ, બહાદુર કોમ, બહુ મજબૂત કોમ અને વેપારી કોમ. આવી સિંધી કોમની એક આ કથા છે. એક સ્ટીમર દરિયામાં મુસાફરી કરતી કરતી જતી હતી, અને વાર્તા છે, વાર્તામાં તો બધી કલ્પના કથાઓ હોય થોડી. જતી હતી, એક દિવસ સવારમાં બધા ઉઠ્યા તો જોયું તો મધદરિયે સ્ટીમર છે, અને સામેથી એક મોટો મગરમચ્છ, કલ્પના ના કરી શકાય એવડો મોટો, આખી સ્ટીમર ગળી જાય ને તોય સ્ટીમર નાની પડે એવડો મોટો મગરમચ્છ મોડું ફાડી અને આમ સ્ટીમર તરફ ધસતો દેખાયો. બાયનોક્યુલરથી કેપ્ટન જોઈ લે, એને તો સાયરન વગાડી દીધી, ડેન્જર. બધા દોડતા ડેક ઉપર ભેગા થઈ ગયા. કેપ્ટનને તો આ બહુ અનુભવ હતા, એટલે એને તરત જ કીધું, મગરમચ્છથી બચાવવાનો એક જ ઉપાય છે, આપણી પાસે જેટલું ખોરાક છે, ખોરાકી ચીજો, એ બધા ક્રેટ, બધા પોટલા, બધા ડ્રમ, લિક્વિડના, દવાઓના, અનાજના, દૂધના, દારૂના, શાકભાજીના, ફ્રૂટ્સના, જ્યુસના અને કાપડના, જે કંઈ આપણી પાસે ચીજ વસ્તુઓ છે બધી એના મોઢામાં ફેંકવા મળો જલ્દી. બધા બધા ઉતારો એ મુસાફરોને, બધા સ્ટીમરના સ્ટાફે ઊંચકી ઊંચકીને બધા રસોડામાંથી કાઢી કાઢીને ફેંકવા માંડ્યા મગરમચ્છના મોઢામાં. મગરમચ્છના મોઢામાં આખી સ્ટીમરનો ખાધા ખોરાકીનો સામાન જતો રહ્યો. મગરમચ્છ થર્ડ દિન મોઢું બંધ કરી ડૂબી ગયો. લોકો તો ખાસ છૂટ્યા, પણ બીજી દિવસ સવાર પાછા આવીને જોયું તો પાછો ફરી મગરમચ્છ આમેથી મોડું ફાડીને આવતો દેખો. કેપ્ટન સમજો કે હવે આને ટેવ પડી ગઈ, આ ખાવાની વસ્તુથી ટેવાઈ ગયો, હવે આ ઘર ભાડી ગયો, હવે આપણે પાંચો આપ્યો તો આખું કાંડું પકડશે આખું, હવે એને શું કરવું? કેપ્ટન કે ભાઈ હવે એક જ રસ્તો છે, આપણી પાસે ખાવાનું તો ખલાસ થઈ ગયું, આપણે પીવાના પાણીના સાંસા છે, હવે એક કામ કરો, આપણી પાસે ફર્નિચર છે, કબાટ, ખુરશી, ટેબલ, ઘોડા, ક્રેટ, જે કંઈ લોખંડની કે લાકડાની કે જે ચીજ વસ્તુ છે એ તિજોરીઓને બધું ઊંચકી ઊંચકીને ફેંકો મગરમચ્છના મોડામાં. અને પછી ધડાધડ લોકોએ તો ઊંચકી ઊંચકીને ફેંકવા માંડ્યું. ફેંક્યું તો પાછું મગરમચ્છનું મોડું બંધ, મગરમચ્છ પાછો ડૂબકી મારી ગયો. ત્રીજે દિવસ સવારે પાછો ફાડ દઈને મગરમચ્છ પાછો મોડું ફાડી દો. કેપ્ટન સમજો કે આ મગરમચ્છ સ્ટીમરને ગળી ગયા વગર છોડવાનો નથી, હવે એની નજર માણસો ઉપર બગડી છે, માટે માણસો કોણ મરવા તૈયાર છે આ દેશ માટે, આ મુસાફરો માટે? 2,000 મુસાફરોની સ્ટીમરને બચાવવા છે કોઈની ઈચ્છા? સિંધિકોમ આગળ આવી કે હમ કિસ કામ કે હે, આખર માણસને બચાવવા માટે માણસે મરવાનું છે ને? અમે તૈયાર છીએ, અમે 100 સિંધી ભાઈઓ છીએ, અમે યાત્રા કરવા જઈએ છીએ, ઝૂલે લાલ ભગવાન કી જય, આ વરુણદેવના અમે સંતાનો છીએ, વરુણદેવ અમને બચાવ્યા હતા, આજે અમે વરુણદેવને મદદ કરીશું, અમે માણસોને બચાવીશું, અમને ઉંચકી ઉંચકીને ફેંકો મગરમચ્છના મોડામાં. અડધા સિંધીઓ તો જાતે કૂદી પડ્યા, જાતે ના કૂદી પડ્યા, અમને ઉંચકીને ફેંક્યા બધા મગરમચ્છના મોડામાં. મગરમચ્છ મોડું બંધ કરી પાળો પાણીમાં ઉતરી ગયો. બધાને થયું કે હવે મગરમચ્છ કદાચ નહીં આવે.
પણ બીજી દેશ સવાર થયો ને પાછો ફરર દેન બોડું કાઢીને મગરમચ્છ આવ્યો. બધા તો દૂરબીન માંડીને તૈયાર જ હતા. કેપ્ટને દૂરબીન માંડીને જોયું, ઓહો વંડર ઓફ ધ વર્લ્ડ, બધા ફર્નિચરો ગોઠવીને ત્યાં બધું માર્કેટ બનાવી દીધેલું. અંદર જાત જાતની ખાધા ખોરાક ની ચીજો ને પાર્સલો ડ્રમ ને પેકેટિંગ બધું વેચી દીધેલું. અને એક એક બાકડે એક એક સિંધી ચડી બેઠી, એ લો જલ્દી ખાલી કરી દે કે ભાવ, દૂધ લે લો, મુસર લે લો, સાલા ને મોસંબી, સારંગી, સંતરા, અનાનસ, ખાને કા દીકાને કા, જે છે ઓર લે લો, જલ્દી જલ્દી કરો, ખાને કા ભાઈ, જલ્દી કરો ભાઈ, લે લો સાઈ, લે લો. અરે મોતના મોઢામાં વેપાર કરવા જે કોમ બેસી ગઈ હતી, ધન્ય છે એ કોમ ને સાહેબ. મારે એવા જે અનેક મિત્રો છે, અને એ સ્ટીમરમાં, એવી એક સ્ટીમરમાં અમારો છગન મુસાફરી કરતો હતો. સવારના પહોરમાં કેન્ટીનમાં ચા પીવા ગયો. જેવો એન્ટર થયો તો કેન્ટીનનો ઇંગ્લિશ મેનેજર હતો, બ્રિટિશર યુરોપિયન. કાકાને જઈ છગન કાકાને કહે, ગુડ મોર્નિંગ. છગન કહે, સમજો ને કે છગનલાલ. પહેલાં ગુડ મોર્નિંગ કીધું, પેલો કે છગનલાલ. બીજે દાસ પાછો પેલો ગયો, પેલો યુરોપિયન નિયમ પ્રમાણે ગુડ મોર્નિંગ, કાકો કે છગનલાલ. ત્રીજી દિવસ ગુડ મોર્નિંગ છગનલાલ થયું. ચાર પાંચ દિવસ ગુડ મોર્નિંગ તો પેલો છગન છગનલાલ બોલે. સાતમી દાડે પેલો વેટર એને કહેશે, શું કાકા તમે છગનલાલ છગનલાલ કરો છો, અમારો મેનેજર તમને તમારું નામ નથી પૂછતો. ગુડ મોર્નિંગ કહે, સુપ્રભાત, તમારો દિવસ સારો જાય, સવાર સારી જાય, એ તમને શુભેચ્છા આપે તો કેમ, એવું કહે છે તો કા, તો કાલે વાત. મેનેજરને આવવાનો ટાઈમ પહેલાં પહેલાં કાકાજી કેન્ટીનમાં બેસી ગયા ખુરશી પર. અને જો પેલો મેનેજર યુરોપિયન સવારમાં દાખલ થયો, કાકા ઉપર છે કે ગુડ મોર્નિંગ, પેલો કે છે ગેન લાલ, પેલાનું ગુજરાતી સુધરી ગયું, પેલાનું અંગ્રેજી સુધરી ગયું. અને આ એક પોલીસો કેટલી ચબરાક છે, બધા આપણા દેશમાં કે મુંબઈની પોલીસ બહુ ચબરાક, ગમે આ ચોર હોય કે ગમે એવું હોય, કૌભાંડ હોય, પકડી લાવે. અને સાચી વાત છે, મુંબઈની પોલીસની એવી ઇજ્જત છે, વર્લ્ડમાં છે. ઇન્ટરપોલ પછી બીજી મુંબઈની પોલીસ આવે એમ કહેવાય. અમદાવાદના એક ઇન્સ્પેક્ટરને મેં ફોન કર્યો, સાહેબ મારી બ્રીફકેસ કબાટ ઉપર હતી, તે મળતી નથી, ને એમાં મારા 3 મહિનાનો પગાર હતો, મારી વાઇફની 2 બંગડીઓ હતી, રિપેર કરવા આપવાની હતી, અને કેટલાક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ અને 6ઠી શ્રેણીના 4,000 રૂપિયાના સર્ટિફિકેટ હતા. સાહેબ બેગ મારી ચોરાઈ ગઈ છે. ઇન્સ્પેક્ટર થર્ડ દિન કે આઈને ફરિયાદ લખાઈ જાઓ, બેગનો આકાર પ્રકાર બધું લખાઈ જાઓ, વસ્તુઓની લિસ્ટ આપી જાઓ. મેં તો જઈને ફરિયાદ દર્જ કરી દીધી, કામ ચાલુ થઈ ગયું. પોલીસનું કામ એટલે જલ્દ સ્પીડમાં ચાલુ થઈ જાય. અઠવાડિયા પછી દિવાળી આવવાની હતી, મારા વાઇફ ઘર બહાર સાફ કરતા હતા, તે જ્યારે જોર કરીને તિજોરી ખસેડાઈ તો તિજોરી પાછળ પેલી બેગ સરકીને પડી ગયેલી, એમ પાતળી બેગ, તો ખબર ના પડી. મારી વાઇફે બેગ કાઢી બધું એસીટી છે તો દોડતી ઓફિસમાં ફોન કર્યો, જલ્દી ઘેરાવો. મેં ઘેરાવો, અરે કે આ બેગ તો તિજોરી પાછળ મોઈ પડી હતી, આપણે ખાલી પોલીસમાં ફરિયાદ કરી નાખીને, તમારો ભાઈબંધ છે ઇન્સ્પેક્ટર એટલે શું થયું, બિચારા કેટલી મહેનત કરી છે. મેં કોઈ કશો વાંધો નહીં, હમણાં હું જલ્દી ફોન કરું. મેં ફોન કરો, હલો ઇન્સ્પેક્ટર સાહેબ, હા હું કાંતિ પટેલ, બોલો કાંતિભાઈ, તમારું કામ ચાલુ છે? મેં કહું ચાલુ નહીં, બંધ કરો. મને કે કેમ? મેં કહું સાહેબ પેલી બેગ છે ને મારા ઘરમાંથી જ જડી ગઈ, મારી ફરિયાદ પાછી ખેંચી લો. તો ના, હવે કાંતિભાઈ ફરિયાદ એકવાર દાખલ થઈ પાછી ના ખેંચાય. મેં કહું પણ સાહેબ મને બેગ મળી ગઈ. ભલે ને મળી ગઈ, અમે 8 માણસને પકડ્યા છે, 8ને રિમાન્ડ પર લીધા છે, અને 8માંથી 6 જણે કબૂલ કર્યું છે કે બેગ એમણે લીધી છે. અને આ એક સરસ મજાની ધર્મકથા છે, પણ આ ધર્મકથા અમદાવાદના એક અધર્મી માણસની ધર્મકથા છે, કે ધર્મી માણસની અધર્મકથા છે. તમે એને જે રીતે લો દોસ્તો, શ્રોતાઓ, પ્રેક્ષકો, મિત્રો, એ રીતે સમજી શકજો. એક અમદાવાદી કરોડપતિ શેઠ, આહાહા, શું સાહેબી, ટૂંકમાં તમે સમજી જાઓ. જે નવલકથા મને ફિલ્મોમાં આવે છે એના કરતાં ઉત્તમ પ્રકારના શેઠ જેવા બંગલા મેં રહેતો હતો, એવી સરસ ટોપ છેલ્લે લેટેસ્ટ ઢબની 5-25 ગાડીઓ એવા જેના બંગલા કારખાના ને એવું જેનું ઓહો ભર્યો ભાદરો સંસાર. પણ એકલો બિચારો. એકવાર સવારમાં શેઠ ચા નાસ્તો કરતા હતા, કંઈ ખાખરાને જીરાળું ભેગું કરીને ખાતા હતા દૂધ જોડે. ત્યાં પાછળ જોયું તો પાડા પર બેસીને કોઈ માણસ આવી ગયો, બીક લાગે. પેલો શેઠ ઊભો થઈ ગયો, એ તમારે આ શું છે, આ પ્રાણીનું નામ શું? ભેંસને આગી રાખો તો ભેંસ નથી, આ પાડો છે. હવે મને ખબર ના પડે, જે હોય તમે મારુતિ જાણીએ, અમે એમ્બેસેડર જાણીએ, ઇમ્પાલા કંપાલા જાણીએ, આ જે હોય તે તમે અહીં ઘરમાં ક્યાંથી ઘૂસી ગયા? વિઝિટિંગ કાર્ડ નહીં, ઘંટડી ના મારીને એમ નામ. તો કે ઘંટડી વાગી એટલે જ આવ્યા છીએ. હવે તમારી ઘંટડીઓ વાગી ગઈ? તો સાની ઘંટડીઓ? અરે કે હું યમરાજ છું, મને ના ઓળખ્યો? ઓહો, તો યમરાજ છો કે વિઝિટિંગ કાર્ડ વગર ઘૂસી જાવ છો? પણ તમે ગમે તે રાજો, અમારો મહારાજ પણ એમ નથી આવતો, યમરાજ ક્યાંથી આવે? અરે ભાઈ, મહારાજ તો રસોઈ કરાયો, હું તમને લેવા આવ્યો છું. તો ક્યાં જવાનું છે? અરે તમને યમલોકમાં લેવા આવ્યો છું, તમારે પતી ગયું, તમારા આ દુનિયાનું કામ પૂરું, તમારું મોત આવી ગયું, તમારું જીવ લેવા આવ્યો છું. શું કામ જીવ લેવા આવ્યો છો? પૈસા છોડો ને, કામ શું છે? બેસો. બેસાય નહીં, આઈ એમ ઓન ડ્યુટી. અરે ભાઈ, ડ્યુટી પર હો તો ઊભા વાત કરો, આપણે ઊભા વાત કરીએ, બુફે વાર્તા કરીશું. ચાલો ને, વાતો શું છે? તો તમારો મરવાનો ટાઈમ થઈ ગયો છે, હવે થોડો સમય બાકી, તમે જલ્દી કરો, હું તમને લેવા આવ્યો છું. અરે યમરાજ, મને
થોડી મુદત આપો. તો મુદત મુદત અમારે ના પાય, અરે કંઈ જોઈએ લઈ લો અમારી પાસેથી પૈસા, આ બંગલો લખી આપું. હે અમે લાત પાત લેતા નથી, જો અને જલ્દી લેવાનો ટાઈમ થશે એટલે બદલી એમ કરો, બીજા પાછા કેસ વત પતાવી ના આવો, હું તૈયાર થઈ જાઉં. એ નહીં તમારો નંબર છે તમને જ લઈ જાઓ. અરે હમણાં તમને કોઈ પૂછનાર છે ઉપર? તો ના, તો ભલા મને તમને કોઈ પૂછનાર નથી, ગભરાવ છું શું? મને છેલ્લો લઈ જાઓ, પહેલો લઈ જાઓ, લઈ તો જવાનો છે. હું બે તૈયારી તો કરી લઉં બધા માણસ, આમ વગર તૈયારી મારે એકલું મુંબઈ જવું તો 8 પેટીઓ તૈયાર કરું છું. તો ત્યારે મને કહેક તો ત્યાર તો કશે માથાકૂટ નહીં. તો છેવટે એક સવાલનો જવાબ આપો, અમારાથી ના પાય કેમ? તમારો કોઈ બોસ છે ઉપર લડે તમને? હમણાં જ કે મારે કોઈ બોસ નહીં, હું હમણાં જ છું, આખી દુનિયાને લઈ આવ્યો, મારો બોસ કોણ? તો ભાઈ ગભરાશો શું, ભલા મને શાંતિથી બેસો, સોફો તમારા માટે છે, બેહો. હવે મને એટલું કોઈ એક સવાલનો જવાબ આપો. હમણાં જ કે તમે નહીં છોડો મને યાર, શું સવાલ છે કહો? તો કેમ બોલો ને, સીધી વાત કરો, કેવા ઠેકાણા મારો આવતો જન્મ ક્યાં છે એમ અને ક્યારે છે કહો? હમણાં જ કે અમારે ના કહેવાય કેમ? તમારે કોઈ લડે તમને? અરે ભાઈ મને કોઈ લડે તો પછી કોને ભલા માણસ? તો જો સેઠ તમે મને ખરેખર માથાનો મળ્યા, તમે અમને પકડ્યો બરાબર, તમારો આગલો જન્મ આવતીકાલે સવારે 8 વાગે ગામની બહાર સુએજ ફાર્મની પેલી બાજુ ગંદામાં ગંદી જે અમદાવાદ મ્યુનિસિપાલિટી જગા કરી રાખી છે, એનાથી બદતર નર્ક અમદાવાદ દુનિયામાં નહીં, સ્વર્ગલોકમાં બી નથી, નર્કલોકમાં નથી. એ જગ્યાએ અડધી પાણીમાં, કિચડમાં, અડધી બહાર જમીન પર એવી ફેલાયેલી એક ગંદી વસ્તીમાં એક ઝૂંપડી છે. એ ઝૂંપડીમાં એક રોગીસ્ટ, પાંડુરોગ, કુષ્ઠરોગ, અનેક પ્રકારના રોગોથી પીડાતી એક બાઈ છે. એ જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે. એના પેટમાં એક બાળક છે. આવતીકાલે સવારે 8 વાગે એના પુત્ર રૂપે તમારો જન્મ થશે. અરે યમરાજ, આટલું કહેતા તમને પરસેવો થઈ ગયો ભલા માણસ? એર કન્ડિશન ચાલુ કરું અને એમ હોય તો તમે જ્યાં 5-5 કેસ પતાવો, કલાકમાં તૈયાર થઈ જાઉં, આઈને મેં લઈ જાય, આઈ એમ રેડી, પ્રોમિસ, જેન્ટલમેન પ્રોમિસ. જલ્દી તૈયાર થયો સિસ્ટર, હું 2-5 કેસ પતાવું. યમરાજ ગયા કેસ પતાવ, આને કેસવાળાને ઊભા કર્યા, ફટાફટ ડાયલ કર્યા બધા, સોલિસિટરને, વકીલને, બેરિસ્ટરને, સગાને, વાલાને, જાત જાતના માણસોને, આડોશી પાડોશીને બધાને ભેગા કરીને તરત વિલ લખી દીધું. ફટાફટ ફટાફટ સ્ટેનોએ ટાઈપ કરી દીધું, વિલની કોપી થઈ ગઈ, વિલ ઉપર સહી સિક્કા, મેજિસ્ટ્રેટ, વકીલો અને સોલિસિટરો થઈ ગયા. વિલમાં એટલું લખ્યું કે મારા મરણ પછી મારી આપ કમાઈની, બાપ કમાઈની, મારે નામે જે કોઈ મિલકત છે, સ્થાવર જંગમ, એ બધી જ મિલકત હું દાન કરી દઉં છું, અને 24 કલાક પછી એ મિલકત પર મારો કોઈ અધિકાર રહેશે નહીં. અને હું જે સરનામું લખું છું કે ફલાણી 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 જગ્યાએ એક બાઈ છે આ નામની રૂખી, એ રૂખીબાઈને પેટે જે પણ બાળક જન્મે, પુત્ર કે પુત્રી, આ બધી મિલકતો એને વચ્ચે તમામાં અર્પણ કરતો જાઉં છું. સહી સિક્કા થઈ ગયા, વીટો કરીને વચ્ચેતનામું આપ્યું વકીલોને. વકીલો આમ ગયા, આમથી જમરા જયા. શેઠ તૈયાર? તો કે હા સાહેબ, રેડી, ચલો 1, 2, 3. શેઠ ઉપર જતા ગયા, કિચડ ખૂંદીને, ગમબૂટ પહેરીને, નાકે રૂમાલો દબાઈને, અત્તર છાંટીને, વકીલો, એમ્બ્યુલન્સો, ડૉક્ટરો, નર્સો અને જાત જાતની દવાઓ અને બધા ફર્સ્ટ એડો લઈ અને 9 વાગે બધો સ્ટાફ ઝૂંપડીએ પહોંચ્યો. પેલી બાઈને ઉપાડી સીધી હોસ્પિટલમાં. હોસ્પિટલમાં પહેલાં તો બાઈને ચોખ્ખી કરી, રોગમુક્ત કરી, એના જન્મેલા બાળકને સાફ કર્યું, એ કર્યું, તે કર્યું, બાળકને ઉછેરી પાછેરી મોટું કર્યું. કરતાં 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 બાળક રાતે ના વધેલો દાડે વધે, એ 18 વર્ષનો થયો ત્યારે અબજોની મિલકત એને આપી દીધી. ત્યાં સુધી ટ્રસ્ટીઓ વેટ કર્યો અને ગયા ભાવમાં ભેગી કરેલી કમાણી એ શેઠિયાએ, અમદાવાદી શેઠિયાએ, હે સંતો, આ ધર્મપુરાણ કે છે, બીજી જિંદગીમાં વાપરી, ખાધું પીધું ને લહેર કરી. હવે આ તો તમે અમદાવાદનો રચેલ, અમદાવાદની વાત આવે ખુશ થઈને તારી પાડો, હું સમજી શકું એવું છે. પણ હવે તારી પાડો જે એવી વાત આવે છે, અમદાવાદ કેટલા હોય સર ક્લબમાં, બધા બેઠેલા મુંબઈની એક ક્લબમાં, બધી જાતના માણસો, એ બધા કહે સર એ સિગરેટ કેટલી કહે હતી? પેલા દુઆને કી કેટલી પીએ તા? અરે યાર દુઆને કીધી કે સિગરેટ હોતી છે એમ, કે એને 10ની નોટ કાઢી, એક બીડી તોડી નાખી સિગરેટ, અંદર તમાકુ ભરી, બીડીનું આમાં 10 રૂપિયાની નોટની બીડી બનાવી, સળગાઈને પી ગયો. એ કહે તું 10 રૂપિયા પી ગયા? એણે 20ની કાઢી, એક સિગરેટ તોડીને એમાં તમાકુ નાખી અને 20ની નોટની સિગરેટ બનાવીને પી ગયો. ત્રીજો 50ની પી ગયો, ચોથો 100ની પી ગયો, છેલ્લો 500ની પી ગયો. અમદાવાદ જોયા કરે ખેલ, 500 કા સિગરેટ પી લ્યા? બોલા હા પી લ્યા, છે તાકાત? તો તાકાત શું તાકાત, ધાર દેને ચેકબુક કાઢી, 25 લાખનો ચેક લખ્યો, નીચે સહી કરી અને ચેકમાં 2 સિગરેટો ફળગાઈ નાખીને પી ગયો, ઠૂંઠું વાળી પી ગયો, છે તાકાત? 25 લાખની બીડી. પેલા બધા ઠંડા થઈ ગયા, સાલા આને નહીં પહોંચાય, આખા ગામ નહીં પહોંચાય. અને આ એક ગામઠી કોમિક છે, કોમિક તો બધા હોય પણ આ ગામઠી કોમિક બહુ સમજવાનું છે. અમારા એક શંકર પ્રસાદ ગામડાના ટીચર, બ્રાહ્મણ બિચારા, સુખી, ધાર્મિક અને યજમાન વૃત્તિ બી કરે અને શિક્ષકગીરી બી કરે, પ્રાથમિક શાળાના શિક્ષક. એકદાર બપોરે કલાક મોડો થયો છે, ઘંટ વાગ્યા પછી
ચમનિયો દાખલ થયો ક્લાસમાં, એટલે શિક્ષક તો નિયમ પર ગુસ્સે થાય, આંકડી ટેબલ પર પછાડી કે ચમને તારા બાપની નિશાળ છે, કલાક કલાક મોડો આજે ભણવાનું છે કે નહીં, ઉઠી જવાનું છે. તો સાહેબ શું, સાહેબ સાહેબ કહે છે આજે મારે ઘેર સાધ હતું. કોનું? મારું હતું? ના ના, મારા દાદાનું. તેમાં મને શું? તમારે ઘેર દૂધપાક બનાવ્યો હતો તો જમવા મોડું થયું. તો તારે ઘેર દૂધપાક બનાવવા શંકર પ્રસાદના પેટમાં કંઈ પડ્યું, મોડું આવે એમાં હું શું કરું? તો સાહેબ ના, દૂધપાક કર્યો હતો ને તે મારી બાએ તમારા માટે પ્રસાદ મોકલ્યો છે. એમ શું વાત કરે છે? તો અંદર આવીને બહાર ઉભો શું વાત કરે? ચલે પહેલી પાટલી પર બધા રોજ ઉઠીને પહેલી પાટલી બેસે બધો ગણેશ લીધો જા છેલ્લી પાટલી પર. હાય ચમને, તું પહેલી પાટલી પર આજે બેસ, આજે તારો પહેલી પાટલી પર જગા. તો એમ કે ચમને પેલો પાછળથી એક દૂધપાક ભરેલો લોટો સાહેબના ટેબલ પર મૂક્યો. સાહેબને તો મગમગાટ જેમ જાયફળ ને જાવંત્રી ને ખસખસ ને પિસ્તા ને બદામ ને, સાહેબ તો ખુશ થઈ ગયા. છોકરાઓ ચલો 35 થી 45 સુધીના આંકડાઓ પિસ્તાલીમાં પાના પાના બધા લખો, સલેટમાં આવું છું ત્યાં સુધી. લોટો લઈને સીધા ટીચર રૂમમાં, ટીચર રૂમમાં જઈને આખો દૂધપાક ઘટઘટાઈ ગયા. બદામો ચાવીને, પિસ્તા ચાવ્યા ને ખસખસ ચાવીને, ઓ યા દૂધપાકમાં દૂધના ચોખાઈ ચાવી ચાવી ખાઈ ગયા. અને પછી ટેબલ પર આવીને લોટો મૂકીને કે જમાન બહુ મજા આવી ગઈ, ટેસ્ટફુલ દૂધપાક. આવો દૂધપાક તો મારી આખી જિંદગીમાં ખાતો નહીં, આટલો બધો તો કોઈ દાડ મોટો લોટો પણ નથી ખાતો. આખો તુમડિયો લોટો તારી બાએ મોકલ્યો કેવું પડ્યા. ટેબલ પર લોટો મૂકી કે તાર ઘેર જાય તારો લોટો લઈ જજે અને તારી બાને કહેજે કે શંકર પ્રસાદ માસ્તરે આભાર માન્યો છે. ચમન કે સાહેબ એમાં આભાર શાનો માનવાનો? કેમ નહીં, આઠ માણસ કાંઈ એટલો દૂધપાક સાહેબ માટે મોકલ્યો તો આભાર તો માનવો પડે કે નગુણો છું બામણું? એમ નહીં સાહેબ, મારી બાતો કોઈને ગુણ્યાને કે નગુણ્યાને કશું આપે એવું નથી, પણ આ તો અમારે સદ હતું તે 10 લિટરનો દૂધપાક બનાવેલો તે મારી બા સાણસી લેવા રસોડાના રૂમમાં ગઈ તો અમારે પોળમાં છે ને સડેલો એક કાળિયો લાળ લદડતો બા કૂતરો છે ડાઘ્યો, તે થર્ડ દિન તપેલીમાં આખું મોડું બોળી દીધું. મારી બા જોઈ ગઈ એમ તો કરે દૂધપાક બગડ્યો, તે મારી બા તપેલું લઈને ઢોળી દેવા જતી હતી. મારા બાપા કે ઊભી રહે, આ મફતમાં જ ઢોળી દેશે, આપણે ના ખવાય, આપણે જોઈ ગયા છે. તો પણ કોકને તાપ બિચારા, કોઈક બામણના પેટમાં જાય તો આશીર્વાદ છે તો સરહદ દુકામ ને. એમ કર માસ્તરને મોકલ, સરહદ કહ્યું માસ્તરને મોકલ શંકર પ્રસાદ ને. તે મારી બાએ લોટો ભાઈને આ દૂધપાક તમને મોકલ્યો સાહેબ. સાહેબ કહો ઓ સાહેબ ને તો ત્યાં તે ઉલટીઓ સુલટીઓ થઈ ગઈ, આખું પેટ ખાલી થઈ ગયું. અને સાહેબ ગુસ્સામાં ગુસ્સામાં હરામખોર દૂધપાક તે મને પણ આવો સડેલા ડાચાવાળા કૂતરાએ મોડું બોલેલો, તારો તો કંઈ લોટો છે ઉચકીને ટેબલ પરથી બારીમાંથી સીધો બહાર ઘર 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 ફેંકી દીધો. છોકરો રડવા માંડ્યો, એ હવે રડે છે શું બેકુ? એટલે સાહેબની આવી સેવા કરે છે, ધંધા તો દૂધપાક પાડે પાછો રડે છે. રડું નહીં જાય શું કરું? શું કામ રડે છે? તમે અમારો લોટો ફેંકી દીધો, કાલે અમે સંદાસમાં શું લઈ જઈશું? સાહેબ બેભાન થઈ ગયા. જોયું સાહેબ આમ કદર કરે છે લોકો, આ ગુરુદક્ષિણા કહેવાય. હવે ગુરુદક્ષિણામાંથી હું તમને કલાકારની પ્રદક્ષિણા વિશે કરું. આ તો એક ગુજરાતની વાત છે. તમારો કલ્પિલાલ વડોદરા કે અમદાવાદ કે સુરત જેવું કોઈ સુંદર શહેર જ્યાં રેડિયો સ્ટેશન હોય, હા રેડિયો સ્ટેશન સુરતમાં નથી એક તમને ખબર હશે, ત્યાંના લોકો છે ને બીભત્સ અને ગાળો બોલે છે એવું લોકો કહે છે ને, એટલે ભારત સરકારે ત્યાં રેડિયો સ્ટેશન જ નથી ખોલ્યું. બધા સ્ટેશન છે ત્યાં, સુરતનું સ્ટેશન એ મોટું, રેશમનું સ્ટેશન, ડાયમંડનું સ્ટેશન, બધા સ્ટેશન, રેડિયો સ્ટેશન નહીં. નહીં તો આપણે હવા હવા આ ભજન સાંભળવા માટે રેડિયો ઓન કરો તો ભજન પહેલે શું આવે? ભજન ન્યા જ આવે ને. હે એટલે ભાઈ આ સુરતની વાત છે. એમાં એકવાર એવું થયું કે એ કલાકાર બહુ મોટો કલાકાર વાયોલિન વગાડે, કારણ કે એક રૂમ ભાડે જોઈએ છે મારા મકાન મેરકે ખારી કરા. તારા કાકાને ચોથે માળે ખાલી ઓરડી છે સીડી ઉપર અપાયને, 25 રૂપિયા ભાડું આપીશ. મેં કહ્યું હાલે કાકાને વાત કરી. કાકા કે શું વગાડીશ? મેં કહ્યું વાયોલિન વગાડે છે. ભલે જે વગાડતો હોય, સારું વગાડે તો કા, મોટો માણસ છે કમાય સારું. મેં કહ્યું આપી દીધો રૂમ. પેલો કલાકાર રાતે વગાડીને રૂમમાં ચડતો છે ચોથે માળે, ત્યાં ત્રીજે માળે દાદર પાસેની રૂમમાં હિંચકો ચાલે, લાઇટ ચાલે, અને કાકા કંઈ છાપુમાં છે. પેલાને થયું કાકા જાગે છે માટે, એટલે આજે જ વાયોલિન વગાડીને કાકાને બતાવી દઉં હું કેવો મહાન કલાકાર છું. એટલે એણે તો ઉપરની રૂમમાં જઈ ડબ્બો ખોલી વાયોલિનનો અને ચાલુ કરી દીધું. વાયોલિન વાયોલિન વગાડ્યું, અડધો કલાક વગાડ્યું, નીચે લાઇટ ચાલે, હિંચકો ચાલે, પેલો ખુશ થઈ ગયો. કાકાને લહેરાઈ ગઈ લાગે છે, નહીં તો આજે 1:30 વાગ્યાથી મોડી રાતના સુધી જાગે છે. પાછું ફરી વગાડ્યું, પાછું અડધો કલાક પછી હિંચકો ચાલે, લાઇટ ચાલે, અને પાછું ફરી વગાડ્યું. કરતાં કરતાં હવાના 6 વાગ્યા. કલાકાર નીચે આવીને કાકાને કે કાકા સાહેબ જય શ્રી કૃષ્ણ. હા ભાઈ જય શ્રી કૃષ્ણ. પેલા કલાકાર ભાઈને તમે તો કા કાકા, મેં વાયોલિન વગાડ્યું કેવું લાગ્યું? એટલે અમે ઉપર વાયોલિન વગાડ્યું નાખી રાત 1:30 વાગે આવ્યો તાર પછી અત્યાર સુધી ઉપર વાયોલિન વગાડતો હતો, કેવું લાગ્યું તમને? અવાજ આવતો હતો તમારો વાયોલિન નતો તો કા? ખાલી કરો રૂમ, ખાલી કરો. આ તો કાંતિ શર્મા આપેલો, હવે નહીં આપું. મારા 25 રૂપિયા તેલ લેવા ગયા, મારું 2.5 કિલો તેલ બગડ્યું. કાકા તેલ બગડ્યું? હા હા કેમ?
હું આખી રાત મને એમ કે હિંચકાનું કડું બોલે છે, હું કડામાં તેલ પૂરું અને ઉપર તમે વાળીને ઘસો, હું તેલ પૂરું અને તમે વાળીને ઘસો, મારે પાસે વધારાના તેલના ડબ્બા નથી, બધા 750 રૂપિયાનું તેલ થઈ ગયું, તમે કાલે ખાલી કરો રૂમ મારો, તાંતીડાનું કહી દઈશ. હે પછી કાકા એને કાઢી મૂક્યો, આવી કલાની કદરદાન છે. આપણે આ દેશમાં કરકસર કોને કહેવાય, ઉડાવપણું કોને કહેવાય, એ મારા કાકાને બહુ આવડત એ બાબતની. દરેક બાબતનો ઉપયોગ શોધી કાઢે અને સંગ્રહ સાપ બી કામનો, એમ કરીને ઘરમાં કંઈક હજારો જાતની ચીજ વસ્તુઓ જૂની નવી બધી સંગ્રહી રાખેલી. દિવાસળીના ખોખા એટલા બધા કોણ જાણે, મેં કહું કાકા આ 10 કિલો ખોખા છે દિવાસળીના, શું કરશો? તો ભાઈ દિવાસળી તો નથી ને એમાં. મેં કહું ના, ખોખાને શું કરશો? તો શિયાળો આવશે ને, ખોખા નાવું છે ને, તો ખોખા સળગાવીશું. એટલે દિવાસળીના ખોખા સળગાવી જે માણસ નાવાનો પ્લાન કરે એ માણસની કેટલી સંગ્રહવૃત્તિ એમ ઉત્તમ. એમાં મુંબઈ ગયા, સવારની ગાડી ઉતર્યા, અંધારું અડધું, અજવાળું અડધું, અને ઘોડાગાડી નહીં મળે, ચાલતા ચાલતા કાલબા દેવીમાં દાખલ થયા. ત્યાં બધા કચરાના પીપો બધા પડ્યા હોય ને મકાનોના પોળોના ગલીઓના નાખે, એમાં સવારના પળમાં કોઈ પારસી ડોસી તે ચોથે માળે ઉચકી કે ઝાડું મારતી હશે એમ, તે ઉથલી પડી બિચારી. ઉંમર નહીં સાહેબ, ઉથલી તો પડી પણ નીચે પેટી કચરાની, તે ઊંધે મોડે કચરાની પેટીમાં પડીને આમાં પગ હલાવે બિચારી, બોલી તો હકે નહીં અંદર બહી ગયેલી, તે પગ એ જ ઘડે કાકાનું ત્યાંથી પસાર થવું. કાકા કે જોયું સાલા કેટલા ઉડાવ લોકો છે, આ ડોસીને વહેલી ફેંકી દીધી, હજુ 5-10 વર્ષ ચાલી આવી છે ને ફેંકી દીધી. આ વાર્તા છે. અને પહેલાં હું નાટકોમાં કામ કરતો હતો, અને હું નાટકોમાં કામ કરતો હતો જબરદસ્ત કોમેડિયન તરીકે. એકવાર 61માં ટાગોર નાટ્ય મહોત્સવ થયેલો હતો, 40 નાટકોમાં ઘેલાનું ગામ નાટક ભજવવામાં મને રાજ્યનું પ્રથમ બેસ્ટ એક્ટિંગનું ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇઝ મળેલું. એ જાતનો નાટકનો કલાકાર. પણ અમારા તાલુકાના શહેરમાં અમને જતા ત્યારે એક અનુભવ થયેલો કે અમે એક નાટક કર્યું, ઐતિહાસિક ભવ્ય સાત સજાવટ ને સેટિંગ સાથે નાટક, 3 મહિના પ્રેક્ટિસ કરી, 3 મહિના ટિકિટો વેચી, એ દરમિયાન 3 મહિના પૂરા થયા, નાટકની નાઇટ આવી જે દિવસે 39 ટિકિટો વેચી કાઢેલી એમ. 3 મહિનામાં સાહેબ રેકોર્ડ બ્રેક 39 ટિકિટો વેચી કાઢેલી. રાત્રે શો શરૂ થયા તૈયારી 9:30 નો શો, 5 ડોરકીપર ઉભેલા, 39 માણસો 9:30 પહેલા એને બેસી ગયા. તોય પહેલા અમારા મેનેજરને એમ કે હજુ 2-4 ટિકિટો જશે, 2-4 ટિકિટો બુકિંગ ઉપર કાગડા ઉડે. પોણા 10 થયા, મેનેજર કે ભાઈ ડોરકીપરો બેસી જાઓ અંદર, 39 બદલે 44 થાય, આમે તમારું કોનું ડોર કીપિંગ કરવાનું છે, માણસો અંદર હોય તો બહાર ના આવી જાય, બહાર હોય તો અંદર આવી જાય, તમે બેસી જાઓ જોવા. બધા બેસી ગયા, 10 વાગ્યા થયા, હજુ પહેલા ને આશા કોઈ 2 ટિકિટો આવે. પછી પબ્લિક બગડ્યું કે તો 3 મહિના પહેલાથી ટિકિટ વેચી ગયો, હજુ નાટક 3 મહિના પછી ચાલુ કરવાનો લાગે છે. એ જલ્દી કર, તારું નાટક ચાલુ કર, પડદા ઉઘાડ. એ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ મારો ભાઈ બન, એને પડદા ગિરાવડું કે ઘનશ્યામનો મિજાજ ગયો. શું છે, શું શું છે તારા નાટકમાં, શું છે, જલ્દી પડદા ઉઘાડ, નહીં તો તારી ખોપરી ફાડી નાખીશું, પડદા તોડી નાખીશું. ઘનશ્યામ કે પણ છે શું, શું શું છે તારા નાટકમાં, કે દમ નથી લાગતો નાના, તું આ શું નાટક બતાવવાનો છે? તો પણ તકલીફ શું, શું તું તકલીફ છે, અમે અહીંયા 44 જણ છે, હમણાં જ મેં ગણ્યા ના, તું 44 જણને શું નાટક બતાવવાનો છે? પેલો કે ભાઈઓ શું છે, આગળ બોલ. તો બહેનો, ક્યાં બહેનો ક્યાં છે? તો ક્યાંથી હોય તમારે 44 જણા વચ્ચે બહેનો આવે જ ક્યાંથી, કે 400 જણ હમણાં હોય તો 40 બહેનો બેઠી હોય. ભાઈ તમારી તકલીફની વાત કરું છું કે તારા નાટકમાં કસ નથી, અમે ઘેર જઈ પૈસા પાછા લાવતો, કે પૈસા પાછા લાવવાળો, 44 તો 44 જણ બહાર બેઠા છો ને, હે અમે અંદર 88 જણ નાટકમાં છીએ, રાણા પ્રતાપનું નાટક છે, બધા ભાલા તલવા લઈને તૈયાર ઉભા છે, 2 જણ વચ્ચે 1-1 જણ આવી જશો, એના કરતા જે બતાવે જોઈને જવાનું, કોઈ ખબરદાર બહાર નીકળ્યો તો. બધા ચૂપચાપ અદબ પલાટી વાઈને બેસી ગયા. આખું નાટક બાદ અને મેં તમને કહ્યું ને, આ દુનિયામાં ભગવાન કેટલો દયાળુ છે, કૃપાળુ છે, કેટલો આર્કિટેક્ટ છે, કેટલો બુદ્ધિશાળી છે, એનું પ્લાનિંગ કેટલું પરફેક્ટ છે, કે બિલાડી ચોથે માળેથી પડે ને તો ભર દઈને પંજા ઉપર પડે, એને ઉધી નાખો, છતી નાખો, ગોળ ગોળ ફરતી ફરતી નાખો, પણ પંજા પર જ પડે. અને પંજા એટલે કે સ્પોન્જ, આમાં ડનલોપ, અ સ્પ્રિંગ, એને કોઈ દાડ વાગે નહીં, કોઈ દાડ બિલાડી ઉપરથી પડીને મરી ગઈ સાંભળ્યું, એ કુદરતની રચના છે. કાચમાને તમે ગમે એટલો ફેંકો, ઉપર હાથી ચલાવો તો કાચમાને તકલીફ ના થાય, પણ એના પેટમાં જરાક એક સોયની અડી મારતો આખું પેટ ફાટી જાય. એ રચનાઓ છે, માણસની કેવી રચના છે. આ તમે બેઠા છો, ગાદી પર બેઠા છો,
ગાદી ના હોય તો શું કરો? ભગવાન વિચાર કરે છે કે માણસને એની સાથે એક એટેચ ગાડી આપો. દરેક માણસને એક જોડ એટેચ ગાડી આપી દીધી, દરેકને એક પેર આપી દેવાની. ગમે ત્યાં બેસે તો ગાડી નીચે આવીને ઉભી રહે, ઉભો થઈને હેડો મળે તો ગાડી એની જોડે, પાછળ બેસે તો નીચે આવી જાય, ઉભો થાય તો સાઈડમાં જતી રહે પાછળ. જેવો માણસ એવી ગાડી, જેવી એની સાઈઝ એવી ગાડી. અને જ્યાં બેસો, કોઈ કોઈ નાનું બાળક હોય તો એને નાની ગાડીઓ, કોઈ મોટું લેલેન્ડ રોલર જેવું હોય તો એને એવા ટ્રેક્ટરના ટાયર જેવી ગાડી આપે. પણ ગાડીમાં ના રૂ નીકળી જાય, ના ડરલોપ નીકળી જાય, ના એનો કવર ફાટી જાય, ના અસ્તર ફાટી જાય, અને બધી જ વ્યવસ્થા આ ભગવાનની કરામત છે. આ તમે કલ્પના કરો કે ગાડી આપીને માણસે સીટ આપણી કેવી ફિટ કરી દીધી છે, સાઈઝ પ્રમાણે સીટ ઉપરવાળાએ કરી ફિટ, એના જેવું છે. બોલો. હા, એક જ્યોતિષીને મેં પૂછ્યું કે જ્યોતિષી મારા નસીબમાં શું છે, તો તમને કેટલા વર્ષ થયા? મેં કહું 35 વર્ષ થયા. તો હજુ 45 વર્ષ સુધી તમારે ઠેકાણું નથી પડવાનું, તકલીફ જ છે. મેં કહું પછી પછી તમે ટેવાઈ જશો. અરે મેં કહું તો તારી આગળ આવવાની મારે ક્યાં જરૂર, ટેવાયેલો તો છું જ. આ એક બીજી કુદરતની કરામત કહું. આપણે માણસો તો શું છે, જંગલી છીએ, અને જે જંગલી છે એ માણસોથી બી ઊંચા છે. જેને અક્કલ નથી, કોઈ જ્ઞાન નથી, એ કેટલા બુદ્ધિશાળી છે. એક દાખલો આપું તમને, તમે બહુ ઝીણવટથી જોજો. તમે કીડીઓની લાઈન જોઈ છે, લંગાર, આમથી આવતી કીડીઓ ને આમથી જતી કીડીઓ, આમાં એ લાઈન કોઈ દાડ નહીં છોડે, નથી ટ્રેક, નથી દોરેલું, નથી ખાડો પાડેલો, નથી દોરી બાંધેલી. તો એ કીડીઓ કેમ લાઈને 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 જ્યાં જવાનું તે આખી લાઈન આમાં 2 કિલોમીટર સુધીની હશે તો લાઈનમાં જતી હશે, ને આવતી કીડીઓ આમ જતી હોય, સામેની એક કીડી મળે એટલે એકબીજાના મોઢા અથડાવે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, હેલો, હાઉ ડુ યુ ડુ, કેમ છો જી, સારું છે જી. આપણે એમ લાગે કે એકબીજાને ખબર પૂછીને આગળ જાય. એક કીડીના મામા શાક ખાંડનો દાણો હોય, બીજીને મામા જુવારના તણખલાનો દાણો હોય, પણ એ બધા વજન ઉચકીને જતી જ આવતી હોય. આ કીડી છે, કેટલી મજબૂત છે, કેટલી છાતીવાળી છે. માફ કરજો, કીડી છાતી જ ના હોય બિચારી, એની છાતી હોય તો કેટલી બાયડોક્યુરેથી ના દેખાય. અને કીડીમાં તાકાત કેટલી. નરસિંહ રાવ ભાષણ કરતા આપણા વડાપ્રધાન, કમાન્ડો, બ્લેક કમાન્ડો, વ્હાઈટ કમાન્ડો, કલરફુલ કમાન્ડો, મલ્ટી કલર કમાન્ડો, ટેકનિકલર કમાન્ડો, ચારે બાજુ બંદૂકો અને મશીન ગનો લઈને ઉભા હોય, ઉભા હોય ને, કરાટેવાળા ઉભા હોય. અને ફાટ દઈને પેલી કીડી નસીરાને બગલમાં જઈને બોચી ઉપર જઈને ચટ ચટકો મારે. નસીરા ફાટ દઈને બોચી ઉપર મારે એટલે પેલા પિસ્તોલ મારો ને ત્યાં, કીડી બચાવ, કીડી એટલે કમાન્ડો શું, નસીરાની બોચીમાં બંદૂકો ખાલી દેવાના છે? તાર કીડી વડાપ્રધાનની બોચીએ ચડી જઈને એને બચકું ફરી આવે છે. કોઈ વડાપ્રધાન કીડી ઉપર ચડીને બચકું ફરી આવ્યો છે? કોઈની તાકાત હે? એક છોકરાને કિસ્સો બન્યો, પોળોમાં તો પોળો હોય, પોળોમાં પોળો હોય, ખબર ને, પોળોમાં પોલ હોય, પોલમાં પોલ હોય, સુરતી હું બોલે, પોલમાં પોલ ને, પોલમાં પોલ, પોલ ઉપર પોલ. એમાં એક પોળમાં મોલ્લામ જતો તો તેમ ટોળું ઊભું થઈ ગયેલું, નીચે ત્રીજા માળે એક બારીમાં જોયું તો બારાબારી ચાલે, બારી ભાડો લડે, પતિ પત્ની વચ્ચે ચાલે, મિયા બીબીનો ઝઘડો, આમ ને તેને વાસણ ઉછીને બારીઓ ફટાફટ થાય ને ધમાલ ધાધે, ને લોકો નીચે શાંતિથી જુએ કે આમાં કંઈ હમણાં સારું જો જોવા જેવું તો આપણે ઘેર અપલાઈએ. મૂળા ઘરને માટે પ્રેક્ટિસ માટે બધા ઊભા રહેલા, હું ઉભો રહેલો, આપણે જો કંઈક જાણ્યું હોય તો કામ લાગે. કોક દાડ ઝઘડો કેમ થાય છે એ જાણવા જેવી વસ્તુ છે ને. એમાં એ મકાનમાંથી એક નાનું છોકરું સીડીએથી રડતું રડતું, મેં કહ્યું એ બાબલા કેમ રડે છે? મેં કહ્યું તારા ઘરમાં ઝઘડો ચાલે? જુઓ ને મારા ઘરમાં રોજ ઝઘડા ચાલે છે. મેં કહ્યું તારા ઘરમાં ઝઘડો? તારો બાપ કોણ છે? એને માટે તો ઝઘડો ચાલે છે. મારી નાખે. મેં કહ્યું આમાં પડવા જેવું નથી, આ કિસ્સામાં આપણે બોલાય જ નહીં, એ ન જાણતો હું કેમ ન જાણવાનો છું. આ એક વાત તો એક કોમિક થયું. જો હંમેશા મિસઅન્ડરસ્ટેન્ડિંગ, હંમેશા તમે ગેરસમજ કરો તો હસવાનું છે, સમજ કરો તો હસવાનું છે. એકવાર મારો અવાજ બેસી ગયો, સવારના પર હું ઉઠ્યો ને અવાજ બેઠો, મારી વાઈફને કીધું મારો અવાજ બેસી ગયો છે, બોલાતો નથી, રાતે પ્રોગ્રામ છે, રવિવાર છે, રજાનો દાડો છે, હું શું કરું? ડૉક્ટરને ઘેર જાઓ. ઘેર જવાય? કેમ ના જવાય? એ આપણે ઘેર નથી આવતો, ફેમિલી ડોક્ટર છે, આપણે એના ફેમિલી પેશન્ટ છીએ. જાઉં? હા, મારું કોઈ કોકદાર તો માનો, ડોક્ટર અવાજ ઊભો કરી દેશે, બેઠો હશે તો. બૈરીનું કહ્યું માનીનું સીધો દોડ્યો ડોક્ટરને ઘેર, ફૂલ સ્પીડ. મારા પગે જો મીટર બાંધ્યો તો 250 માઇલની સ્પીડ પર હતો સાહેબ, એ વખતે તમારે ત્યાં મીટરોમાં માઇલો ચાલતા હતા. ઘેર પહોંચ્યો સાહેબ, ડોક્ટરને ઘેર. પણ તમને કહી દઉં, એક દુશ્મનનું 10,000 વાર માનજો, પણ એક પત્નીનું એક ચતુર્થાંશ ના માનજો, મુશ્કેલીમાં પડી જશો. કેમ કે આપણે તો સજ્જન માણસો છીએ, આપણે સજ્જન છીએ, વી આર જેન્ટલમેન.
આપણામાં પાવર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ બીજી પબ્લિક જે છે એમાં પાવર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થી પણ વધારે પાવર ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે. દે ઓલવેઝ ટ્રાય ટુ મિસઅન્ડરસ્ટેન્ડ અસ એવરી નાવ એન્ડ ધેન. હું તો ગયો ડોક્ટરને ઘેર, જઈને મેં તો ખરખડખડ બારણું ઠોક્યું, અંદરથી ડોક્ટરની વાઈફે દરવાજો ખોલ્યો. મેં બેઠેલા અવાજે પૂછ્યું, ડોક્ટર સાહેબ ઘરમાં છે? પેલી આજુબાજુ જોઈને કે નથી, આવી જાઉ. અરે હું તો ગબડી પડ્યો, રોંગ નંબર. મેં કહું ભરી ગયા, શું થયું? હું તો એટલો ગભરી ગયો બેભાન થઈને ત્યાં પડી ગયો ડોક્ટરના બારણામાં. અડધો કલાક પછી ડોક્ટર આવ્યા, મને પાણી છાંટીને ભારમાં લઈને. મેં કહે કાંતિભાઈ શું થયું? મેં કહું ડોક્ટર સાહેબ તમે ક્યાં હતા? તો હું તમારા ઘેર હતો. કંઈ કામ હતું? હા, તો લોકો કેટલું કોમિક કરે છે. એ બિલ લેવા મારે ઘેર ગયેલો, હું દવા લેવા એને ઘેર આવ્યો. એની બૈરીને કયું માનીને મારે ઘેર દોડેલો, મારી બૈરી કયું માનું એને ઘેર દોડ્યો. હવે આ મુસીબતો છે. અને હવે તકલીફ શું થઈ? બે માણસો રમુજી, જરા માણસો કેવા બફૂન હોય છે, કોમેડી કરવામાં કેટલી એમ લોકોને બેવકૂફ બનાવો. ચલો અલા, તમે બેવકૂફ છો તો લોકોને બેવકૂફ બનાવવા નીકળે છો. એમ એક માણસે શું કર્યું, સ્કૂટર ભાઈ બને કે તું આગળ બેસ, હું પાછલી સીટ પર બેસી જાઉં. સૂટ પહેરેલો, હેટ પહેરેલી, એટલે એણે શું કર્યું, કોટ ઊંધો પહેર્યો, બટન પાછળ નાખ્યા, અને ટાય હતી ને આગળ છાતી ઉપર, એ બરડા ઉપર લગાડી દીધી. એટલે આમ પેલો બેઠેલો રીતસર માણસની જેમ છતો, પણ દૂરથી જો કોઈ ફોટો પાડે તેમ લાગે પેલો માણસ સ્કૂટરની પાછળ ઊંધે બેઠો છે, અવળે ગધેડે બેઠો એમ, અને સ્કૂટર ફૂલ સ્પીડમાં જાય. પહેલાં તો આવા આપણે લોકોને બેવકૂફ બનાવે. પહેલાં તો હોર્ન વાજે, ટેં 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 ટેં, લોકો જોયા કરે, ઘરે વાહ આ માણસ ઊંધો ફરીને બેઠો છે ને પેલો ફૂલ સ્પીડનો સ્કૂટર લઈ જશે, સાલો પડી જશે, ગબડી પડશે, પણ કોઈ ચિંતા નહીં યાર. એમ કરતાં હાઈવે પર આવી ગયા. હાઈવે પર એકદમ શાર્પ ટર્ન આવ્યો. બે જણા વાતો કરતાં નોર્મલ જ બેઠેલા હતા, તમને ખબર છે. એટલા એકદમ પેલા કે જર્ક માર્યો ને, તે પેલો ઉથલી પડ્યો પાછળવાળો ખાડામાં. પેલો તો આગળ વાતો કરતો જાય છે, પછી અવાજ ના આવ્યો પાછળથી, કલે એ બોલતા ક્યુ ને એ બે, જોયું તો પેલો પાછળ હતો જ નહીં. પેલા તું સલાહ તો ગબડી પડ્યો રમકડું, એટલે થર્ડ દે સ્કૂટર એ તો પાછું વાળ્યું, ફૂલ સ્પીડ આવ્યો તો પેલા ટર્ન આગળ આવતા લોકો ભેગા થઈ ગયેલા, આખું ગામ ભેગું થઈ ગયેલું, ગામડિયા લોકો બિચારા. પેલો સ્કૂટર બાજુ પર મૂકી, શું થયું શું થયું? તો સાહેબ એક માણસ કે મોટરસાઇકલ પરથી ઉથલી પડ્યો છે, તો અહીંયા પડ્યો છે. અરે કે મારો ભાઈ બનો, તેને કંઈ વાગ્યું બાગ્યું નુકસાન તો નથી? તો ના ના સાહેબ, પડ્યો તરત તો શું થયું, એની ડોકી મરડી ગઈ હતી, તમે એને સીધી કરી દીધી છે. બોલો સાહેબ, થઈ ગયું કોમિક એનું બેવકૂફ બનતા. આવી રીતે બીજા બે ભાઈ બંધ હતા, એમને કંઈ નવો ચસ્કો લાગ્યો, એમ પેલો સ્કૂટર પર ફૂલ સ્પીડમાં જાય, પેલો પાછળ બેઠેલો ગભરાય, કે યાર તું ધીરે ચલાય, યાર તું ધીરે ચલાય. તો કે યાર ગભરાતા ક્યુ હે, બોલા નહીં તું સ્કૂટર ધીરે ચલા. એટલામાં અમે ક્રોસ આવી ગયો, પેલો કે દેખ ઉધર સે દો લેલેન્ડ આતી, ઉધર સે દો ટેક્સી આતી, સામને સે ટ્રક આતા હે, ઓર તું ધીરે ચલાય, મુજે ડર લગતા હે. પેલો કે ડરીશ નહીં, બીક લાગે છે આગળવાળો કે એમ, એટલે મારા બે હાથ પકડ પાછળ. પેલા આગળવાળાએ પાછળ હાથ આપ્યા, બે ચોકડી પર ટીચાઈ ગયા ફૂટચે ફૂટચા. પ્રેમ કરવો એ ગુનો નથી, અને ગુનો કરવો એ કોઈ જાતનો પ્રેમ ના કહેવાય. ઘણા ગુના પ્રેમી હોય છે, અને ઘણા ગુના પ્રેમીઓ ઘણા ગુનેગાર હોય છે. પણ એકવાર મધુસૂદન બહારથી આવ્યો, મધુસૂદન એટલે અમદાવાદી વેપારી, તમાર પાક્કો વેપારી, બહુ ગઠિયો વેપારી, ઘેર આવ્યો અચાનક સીધો. એની વાઈફને કહે છે, હું ઓફિસે જાઉં છું, ટિફિન ત્યાં લઈ જાઉં છું, હું જમવા નથી આવતો. તને ખબર છે હું રોજ સાંજે મોડો આવું છું, બપોરે 2-4 ચમન અહીં આવે છે, તારી બધી વાતની મને ખબર ફોટોગ્રાફ સાથે પડી ગઈ છે. આજે બપોરે આવ્યો તો કે નહીં? સોરી, માફ કરજો, આવે તો. ચમનનો બચ્ચો મારા ઘરમાં ઘર તોડવા બેઠો છે, રમખોર ચમન, કરીને મધુસૂદન ગયો કબાટ પાસે. કબાટમાંથી ડ્રોવર ખોલ્યું, ડ્રોવરમાંથી રિવોલ્વર 6 બોર નીકાળી, નવી નક્કોર. આજે કાં તો ચમન નહીં, કાં તો મધુસૂદન નહીં, 6-6 ગોળીઓના છાતીમાં ઘુસાડી દઉં છું. ચમન તૈયાર કરીને મધુસૂદન દોડ્યો, કલાક પછી આવ્યો રિવોલ્વર વગર. આવી ગયા, હા પતાવી દીધો ચમનને? ચમનને ના પતાવી દીધો, પણ રિવોલ્વરનું પતી ગયું. કેમ? હું તો રિવોલ્વર લઈને જોયો એના ઘરમાં પેટો. ચમન તૈયાર, નવી રિવોલ્વર છે, 6-6 ગોળીઓ તારી છાતીમાં ઘુસાડો, મારા ઘરમાં પેસી જાય છે, મારી ગેરાંટીમાં, ખબરદાર. ચમન તો છાતી કાઢીને બહાર આવું, મધુ માર, તું મને રિવોલ્વરથી માર, મારું ગરડો બાય. પણ એક વાત કે,
રિવોલ્વર તદ્દન નવી લાગે છે. યસ, તારા માટે જ નવી લાવ્યો છું. કેટલામાં લીધી? 2000 માં. 2200 આપું, આપી દેવી છે, લઈ લે.